गुरु बिन घोर अंधेरा, भ्रमणा किनु न भांगी। गुरु बिन घोर अंधेरा, भ्रमणा किनु की न भांगी। दिक दिक हिंदू मुसलमान, सुनो जोगी वैरागी। गुरु मले सतुर सुजान, उतारे प्रपंस पड़दा। रहा लाल लगी शब्द की छोट, तेना उघड़िया ताला। रहा लाल लगी शब्द नी सोट, तेना उघड़िया ताला। राजा प्रजा सभी बे, अपने अपने कोताने, कोरा कोटे ज्ञान मूल वसन का मर्म न जाने। भगति खांडाधार मोजू मर जीवा माने, हरहा लाल समझा विरला संत और सब जन्म गुमावे। गुरु वसन पिशान के, खमैया धीर है हरहा लाल, रमता राम देखिया त्रिवेणी के तीर में। रहा लाल रमता राम देखिया त्रिवेणी के तीर में। सालो देवन के दरबार में दर्शन कीजिए, संत के देव दरबार में प्रेम रस भरी भरी पीजिए। संतन के देव दरबार में प्रेम रस भरी भरी पीजिए। जैसल करीले विसार माथे छे जम के रो मार, सपना जेवो से संसार, सपना देवो से संसार, तोरी रानी करे छे रे पुकार, तोरी रानी करे छे रे पुकार। आओ आओ जैसलराय, आओ आओ जैसलराय, आपने
પ્રેમ થકી મળીએ રે પુરા રે સાય જાવો અહીંયા જઈ બળીએ રે પુરા રે સાય જાવો અહીંયા જઈ બળીએ રે આવ્યો છે અનુભવી અવતાર માથે સદગુરુ ને ધાર આવ્યો છે અનુભવી અવતાર માથે સદગુરુ ને ધાર જાવું છે ધણીને દરબાર જાવું છે ધણીને દરબાર પેડલી રે ઉતારે ભવપાર પેડલી રે ઉતારે ભવપાર આવો આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ પુરા રે સાય જાવો અહીંયા જઈ બળીએ રે ગુરુજી ના જ્ઞાન નો નહી પાર ભક્તિ સે ખાંડા કે લીધાર ગુરુજી ના જ્ઞાન નો નહી પાર ભક્તિ સે ખાંડા કે લીધાર નુગરા શું જાણે સંસાર નુગરા શું જાણે સંસાર એનો એળે ગયો અવતાર એનો એળે ગયો રે અવતાર આવો આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ પુરા રે સાય જાવો અહીંયા જઈ બળીએ રે ગુરુજીની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરી માવાસ ગુરુજીની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરી માવાસ જોય નામનો વિશ્વાસ જો હોય નામનો વિશ્વાસ સદગુરુ પૂરે નિયાસ સદગુરુ પૂરે નિયાસ
आओ आओ जय सलराई आपने प्रेम थकी मलिए पूरा रे साजाओ इन्या जई बलिए रे बेदूरे विनाना बेला थाई ए नरय धूरिया केवाई बेदूरे विनाना बेला थाई ए नर अधूरिया केवाई नूर नो दर्शाइए ने नूर नो दर्शाय एना कल्याण क्या थी थाय एन नूर नो दर्शाय एना कल्याण क्या थी थाय आओ आओ जैसलराई आपने प्रेम थकी मलिए पूरा रे साजाओ इन्या जई बलिए नित नावा भले ने जाय कोयला कदी उजड़ा न थाय नित नित नावा भले ने जाय कोयला कदी उजड़ा न थाय ઠાના મેં એ કણ નો થાય માવ ઠાના મેઘે કણ નો થાય ગુણી કાનો બેટો બાપ કોને કેવા જાય ગુણી કાનો બેટો બાપ કોને કેવા આવો આવો જૈસલરાઈ આપણે પ્રેમ થકી મળીએ પુરા રે સાય જાઓ ઇન્યા જઈ બળીએ રે પુરે સમુદર માં થાય એની સફળ રે કમાય સિપુરે સમુદર માં થાય એની સફળ રે કમાય સ્વાતિના મેં હું લાવર સાય સ્વાતિના મેં હું લાવર સાય એના હાચા મોતી થાય સ્વાતિના મેં હું લારે વરસાય એના હાચા મોતી થાય
आओ आओ जैसल राय अपने प्रेम थकी मलिए पूरा रे सा जाओ इन्या जई भलिए रे माथे पड़े घणना रे गाय मोती रणे मुकाई माथे पड़े घणना रे गाय ते फटकिया केवाय फूटे फटकिया केवाय खरा नी रे खरे खबर जाय फूटे तो फटकिया रे केवाय खरा नी रे खरे खबर जाय आओ आओ जैसल राय अपने प्रेम थकी मलिए पूरा रे सा जाओ इन्या जई भलिए रे सूरज वसे रे आकाश नवलग तारा एनी पास चांदो सूरज वसे रे आकाश नवलग तारा एनी पास पवन पानी ने प्रकाश पवन पानी ने प्रकाश सब लोक करे नियास सब लोक करे नियास आओ आओ जैसल राय अपने प्रेम थकी मलिए पूरा रे सा जाओ इन्या जई भलिए रे नवलाख कोथळियूं बंधाई तैनर गांधीड़ो केवाय नवलाख कोथळियूं बंधाई तैनर गांधीड़ो केवाय रामाणिक ये नाथे वेसाय देवा संत वीर लाथायेवा संत वीर लाथाय रामाणिक ये नी आठे वेसाय एवा संत वीर लाथाय हीरा माणिक ये नी आठे वेचाय आओ आओ जैसल राय अपने
પ્રેમ થકી મળીએ પુરા રે સાજાઓ પ્રેમ ના રે પાઠ રે પુરાય જ્ઞાન ની જ્યોતિ પ્રગટાય પ્રેમ ના પાઠ રે પુરાય જ્ઞાન ની જ્યોતિ પ્રગટાય જતીને સતી ભેળા થાય જતીને સતી ભેળા થાય ન્યાચા નોર વરસાય એ ત્યાં તો હાચા નોર વરસાય આવો આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ પુરા રે સાજાઓ ન્યા જઈ ભળીએ રે સતની માંડવી બંધાય પ્રેમે ગુરુ પૂજન થાય સતની માંડવી બંધાય પ્રેમથી ગુરુ પૂજન થાય તે હરી ગુણ ગવાય હોળી પાહોળ ગત મારે વેચાય એ તે હરીના ગુણ રે ગવાય દેખારે દેખી કરવા જાય નર અધુરિયા રે કેવાય દેખારે દેખી કરવા જાય નર અધુરિયા રે કેવાય હાથમાં જીવો ને કુવે પડવા જાય હાથમાં જીવો કુએ પડવા જાય ચાર યુગની વાણી ચોરી રાણી ગાય ચાર યુગની વાણી ચોરી રાણી ગાય હે આવો આવો ને જે સલવાય આપણે પ્રેમ થકી મળીએ પુરા રે સાજાઓ ન્યા જઈ ભળીએ પુરા રે સાજાઓ ન્યા જઈ ભળીએ રે મનુષ્ય દેહ ધારણ કરીને હવળું હાલવું હોય તોય છૂટશે અવળું હાલવું હોય તોય છૂટશે પ્રપંચ કરવો હોય તોય છૂટશે દગો કરવો હોય તોય છૂટશે જેવા ધમ પસાડા કરવા હોય એ બધી છૂટશે પણ વિચાર કરવા જેવું છે વિચાર
કરવા જેવું છે કે જેવા કર્મ એવું ફળ ભોગવવું પડે. જે સહલ કરી લે વિચાર, તારે જેવા ધમપસાડા કરવા એવા કર, પણ વિચાર કરજે. જેસલ કરી લે વિચાર, માથે છે જમનો માર. જેવા કર્મ કરીએ એ કર્મના ભોગવટારૂપી માર દરેક જીવે ખાવાનો છે. આપણા કર્મ કોઈ બીજું ભોગવી દે, તમે ખાવ ને કોઈ બીજું જાડે જાય. તમે ખાધો એ તમારે જ કરવાનું. જીવે કરેલું કર્મ પોતાએ જ ભોગવવાનું છે, કોઈ બીજું ભોગવી દે. અને કર્મનો બદલો એ જ જમનો માર ને, કર્મનો બદલો એ જ જમનો માર છે. અને આપણે જીવ જોઈએ છીએ, તમે ભાળોમાં, હવે તો બધું જાહેરમાં થઈ ગયું. જીવ તો કુકડો હોય, આમ મોઢું મળીને ત્રાજવે તોડીને દઈ દે. જમ નહીં, જમ નહીં, પછી આ કોને કહેવા જવું? એમાં કાળો કુકડો હોય કડકનાથ કહેવાય. કાળો કુકડો હોય ને એને શું કહેવાય? કડકનાથ કહેવાય. મોટા માણામાં તે વપરાય. ઓલ વખતે કડક હોય ને. જેસલ કરી લે વિચાર, બહુ વિચારવા જેવું છે. પણ વિચાર કરી કરી કરીને માણા કરે તો કેવો કરે? એક શેઠ રોજ દુકાને બેહે, ધંધો કંઈક કરિયાણાનો. બજારમાં દુકાન હોય, ગામડિયું ગામ. સવારના પોરમાં ધણ છૂટે, ગાયો નીકળે, ભેંસો નીકળે. ને શેઠને રોજ વિચાર આવે કે આ કુંડી ભેંના સિંગમાં પગ નાખ્યો હોય તો કેવું થાય. રોજ વિચાર આવે. વિચાર આવ્યો 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 તે છ મહિના સુધી આવ્યો. અરવા કુંડી ભાઈના સિંગમાં પગ નાખ્યો હોય તો કેમ થાય? એક દી વિચાર આવ્યો, કેટલા દી વિચાર કરે પણ આમ નમ. બરાબર ધણ સૂટ્યું ને કુંડી ભાઈ નીકળી ભાઈ, અને ઊભા થઈને શેઠે હડફ કરીને પગ નાખી દીધો, પગ નાખી દીધો. અને ભાઈ આ તો નાથ મોરા વગેરેનું જનાવર. અને ભાઈ ગુણ શેઠ થઈ ગયા, બે પગ વધારે ડેરો. અને જાય ભાઈગુ ગોઈન્દ્રે, માણસો વાહે ગયેલા શેઠને, પગ હલવાઈ ગયો, શેઠનો પગ હલવાઈ ગયો. લોહી લોહાણ શેઠ, માન માન લોકો ભેળા થઈને ભેને થીર કરી નળવેક દઈને શેઠનો પગ કાઢ્યો. તમને કાંઈ હું કેવું શેઠ, તમને કાંઈ વિચારનો આવ્યો આ ભેની સિંગમાં પગ રાખ્યો? કે કાકા સો મહિના વિચાર કર્યો છે, સો મહિના વિચાર કરીને બેની સિંગમાં પગ નાખ્યો. હવે આપણા વિચાર બધા આવા છે. વિચાર કરી 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 કરીને છેલ્લે પગ નાખે તો ક્યાં નાખે? કાદવમાં નાખે છે. વિચાર કરવો, વિચારને શુદ્ધ કરવો. શુદ્ધ વિચાર કરવાને માટે, મલિન વિચારને ટાળવાને માટે ઉત્તમ સાધના જગતમાં સંત પુરુષોનો સમાગમ છે. સમાગમ થકી સંતોના સાનિધ્યથી આપણા વિચારની શુદ્ધિ થાય છે. અને શુદ્ધ વિચારથી મનુષ્ય જન્મની અંદર મોક્ષ હસ્તગત થાય છે, જેને સુવિચારણા નામની એક જ્ઞાનની ભૂમિકા કહેવાય છે. સુવિચારણા નામની એક જ્ઞાનની ભૂમિકા કહેવાય છે. હું કોણ, ઈશ્વર કોણ, મારે ઈશ્વરને અંતર કેટલું, ની અંતર કેમ મટે, આવી જાતનો જે વિચાર એને સુવિચાર કહેવામાં આવે છે. આ એક જ્ઞાનની ભૂમિકા છે. કે બધા એમ કહે છે કે તારા ગટમાં ભગવાન છે, તારો આત્મા એ જ પરમાત્મા છે, પણ મારે એને અંતર કેટલું, અંતર મટે કેમ? આ માટેનો જે વિચાર આવે એને સુવિચાર કહેવામાં આવે છે. આ એક જ્ઞાનની બીજી ભૂમિકા છે. પહેલી જ ભૂમિકા છે સુવિચારણા. આ વિચાર આવે એ શુદ્ધ વિચાર કહેવામાં આવે છે. અને આવો વિચાર આવે તો કોક સંતને પૂછવા જાય ને. હે તો ભાઈ, મનુષ્ય માત્રને શું, જીવ માત્રને કુદરતે સ્વતંત્ર કર્યો, તો તારે સ્વતંત્ર છો, પણ તું કરી તારે ભોગવાનું.
જેવું કર્મ કરી તારે ભોગવવાનું માટે વિચાર કરીને કરજે, તને કરવાની છૂટશે, પણ કેવું કર્મ કરવું એ વિચાર કરી લેજે. જેસલ કરી લે વિચાર, માથે છે જમકેરો માર. આ એક પસા 60 વર્ષની જિંદગી પૂરી થાય ત્યાં કેટલાય જન્મના જન્મ લઈને થાકી જાય તોય શેડો ન આવે, એવું માથે આપણે લક્ષો રાશિનું કરજ કરીએ છીએ તોય માણસ શુદ્ધ વિચાર કરતો નથી. માથે બોજો ભરતો જાય છે, ભાર ભરતો જાય છે, છતાં એનો કોઈ વિચાર કરતો નથી, એનું કાંઈ ચિંતન નથી કરતો કે આવું હું કરું છું, આનું પરિણામ કેવું આવશે, હું કેવું ભોગવીશ, એનું કોઈ ચિંતન જ નથી થતું. કારણ કે ચિંતન થાય એવું કાને જન્મ ધરીને સાંભળ્યું નથી. અને સાંભળવા જાતા હોય તો મને એમ છે એમાં બહુ ધ્યાન નથી. ધ્યાન હોય ને સાંભળે તો કંઈક કમાળ ઉઘડે ને સારા રસ્તે જવાનો વિચાર આવે ભાઈ. માટે જેસલજી, અટાણે તમારું શરીર સબળ છે, શરીર સશક્ત છે, જુવાની છે, અને દંપસાળા કરો છો, પણ વિચારી લેજો. જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર. સપના જેવો આ સંસાર, સંસાર એટલે એક જાતનું સ્વપ્ન, સંસાર એટલે એક જાતનું સ્વપ્ન છે. જાગૃતિ તો એના નામમાં છે, અને જાગૃતિના સુખને અને સપનાના સુખને જમીન અને આસમાનનો તફાવત છે. જાગૃતિના સુખને અને સપનાના સુખને જમીન અને આસમાન જેટલો તફાવત છે. સંસારના સુખને સંતો સપનાનું સુખ કહે છે, અને આત્મ અનુભવનું સુખ એ જાગૃતિનું સુખ છે. પણ હવે આ જાગૃતિ તો જગાડનાર કોઈ સદગુરુ મળે તો આ અખંડ સુખનો ભાગીદાર બનાવી દે, અખંડ સુખમાં રમણ કરતો કરી દે, કે જે સુખ મુકશે કયો ન જાય. નિરખે પરમપદ પાવે, જીવને શિવ એકી હો જાવે. સોટમ ઓર તુસ સબ તજા, દેખલે સુન મંડળની મજા. જે સુખનું વર્ણન કર્યું ન જાય એવું આત્મપદની જાગૃતિનું સુખ છે. બાકી આ બધું સપના જેવું છે, ને હવે થોડા થોડા અનુભવ કરી હોત સ્વીક્યા છે. બધાય થોડા થોડા અનુભવ કરીએ સ્વીક્યા છે, એ બધાને ખબર છે ને, હે ને, બધાએ જાણી લીધું કે હારું છે તો જાણે સપના જેવું, એ તો જાણે પાકું જ છે, હે પાકું જ છે. બાબાની જમીન, બાબાની જમીન માથે છોકરો કમાય મોટો કર્યો, બધું એને કરી દીધું, બંગલો બાંધી દીધો, મોટર લઈ લીધી, ધંધો કરી દીધો, અને છોકરાના બંગલાની મોટરખાનામાં બાબાને હોવાનું સપના જેવો સંસારની, સપના જેવો સંસારની, હે બધું બાબાનું. અને કેટલાય ઓલી એમ કે અમે અમારા બાપને 10 વીઘા ખોરાકીને કાઢી દીધી, હવે ગાંડો થામાં પાછું આમ અવળું કેટલું નહીં, બધું પહેલેથી આવેલું આવે છે. તમે જે છોકરા નોખા થાય અહીંયા આવડો આ શબ્દ નીકળશે કે અમે અમારા બાપાને, અમારા બાપાને જીવાય, તમને જીવાડ્યા એ જ ખોટું કર્યું, હે એ જ ખોટું નથી કર્યું, એણે તમને દીધી કે હે. નકર એમ કેવું જોઈએ કે મારા બાપાએ આટલી જીવાઈ રાખી ને આટલી અમને આપી. જોકે જીવાઈ રાખવી એ જ મને તો ઠીક નથી લાગતું, જીવાઈ હું કામ રાખવાની, છોકરા હાસવાનો ભરોસો ન હોય તો ને, જેને ભરોસો હોય એની જીવાઈ રાખવી પડે, હે ન રાખવી પડે. સપના જેવો સંસાર નહીં, આના દેહ આપણું કાંઈ નહીં, લે મૈરા કેળે જ ગોર્યું, જીવતા હોય ને આપણું કાંઈ નહીં, હે. અને એથી હજી એક તાળું વાગું છું, તમે કમાવો બધું ઘરમાં તમારું, ભાઈ કમાય ને, ભાઈ તો રસોઈ કરે બરાબર, ભાઈ કમાય અને ભાઈ ને શું કરવાનું, રસોઈ કરવાની, ઈ ઈ ક્યાંય કમાવા આવે, થોડી થોડી કમાય છે, કમાય છે અને વધારે વાયડાય છે, કમાણી ભાઈની, બધું ભાઈ મેળવે, બધું કરે, મેળવીને ઘરમાં લ્યાવે, ઘરમાં લ્યાવીને મૂકે, પછી ભાઈ ધણી નહીં, બાઈ ધણી, એ કેમ કરાય,
ઈ કે ને તો તમારે સાયકલ કોકને માગી દેવાને કે તમારી દેવડ નહીં. બહુ વિચારવું પડે. હે નરો વિચાર આવે, બધું આપણું મેળવેલું અને વાઇન્દ્રી ધણી. નથી એવું, નથી. સપના જેવો આ સંસાર, સપનાના સુખ જેવું છે. આત્માનંદના સુખમાં આવું કાંઈ આવે તમે પોતે જ ધણી, તમે પોતે ધણી. બધું તમારું. એ સુખમાં ન કોઈ ભાગ પડાવે, એ સુખ કોઈ લઈ ન જાય, એ સુખમાં કોઈનો દાવો ન હાલે. તમારે હુવાંગ ભોગવવાનું, હુવાંગ ભોગવવાનું. એકલા એકલા મજરો કરી લ્યો ને, લેર લૂંટી લ્યો ને, કોઈ ભાગ પડાવવા તૈયાર થાય તો લઈ ન શકે. ભાગ પડાવવા તૈયાર થાય તો કોઈ ન લઈ શકે. લઈ શકે નહીં. પોતાનું સુવાન. આત્મપદની જાગૃતિનું સુખ અખંડ છે. અને આ બધું તમે ગમે એવું ગણતા હોય તો એ સપનાનું સુખ છે, સુખ છે. પાછા આ સુખ જેટલા ભોગવી એના ભોગવટા દેવા પડે છે. અને આત્મપદનું સુખ એવું છે કે તમને આનંદ થાય, મજા આવે ભોગવવાની, અને કર્મનું બંધન છૂટી જાય. કર્મનું બંધન છૂટે અને સુખ મળે, કઈ મોટી વાત. કે જાગૃતિનું આત્મપદનું સુખ મેળવવું એ સમજવા જેવી વાત છે. તોરલભાઈ કે ઈ લઈ લે, મુઈજું મેળવાનું બંધ કરી, આની ઓળખાણ કરી લે, આ પદની પ્રાપ્તિ કરી લે. આ મેળવી લીધા જેવું છે, આ મેળવી લીધા. જેસલ કરી લે વિચાર, માથે છે જમકેરો માર, સપના જેવો આ સંસાર, તોરી રાણી કરે છે પોકાર. પડકાર કરીને કહું છું, તોરલભાઈ એક નહીં, દરેક સંતોએ જ્ઞાનના પડકાર કર્યા છે, જ્ઞાનની ઘોષણાઓ કરી છે, જ્ઞાનના હાદ નાખ્યા છે. હે જ્ઞાનના સાદ નાખ્યા છે. કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. તોરી રાણી કરે છે પોકાર. આવ્યો છે અનુભવી અવતાર. આત્મપદના અનુભવને પ્રાપ્ત કરવા મનુષ્ય દેહ અવતાર મળ્યો છે ને, કે એ સિવાય કોઈ અનુભવ કરી શકે? બડે હું કહું છું, અઢાણે અઢી અઢી લાખની બેહું છે, પણ બે કાંઈ આત્મપદની સાધના કરી શકે? કરી શકે? પછી પછી લાખના ઘોડા, પચા પછા લાખના ઘોડા, પણ એ ઘોડો કાંઈ આત્મપદની સાધના કરી શકે? અને તમે ભલે ને ભાંગેલ તૂટેલો, કાણા કુબડાવો, લંગડા ઠૂઠાવો, સીતરે બેહાલવો, પણ જેને કુદરતે મનુષ્ય અવતાર આપ્યો ને ભાઈ, એ આત્મપદનો અનુભવ કરવાનો અધિકારી કુદરતે બનાવ્યો છે. મોક્ષનું ટીલું કરીને આપને એ મોકલ્યા છે કે તું મોક્ષનો અધિકારી છો. પછી તારા અધિકારને સફળ કર કે ન કરી, એ તારી ઈચ્છાની વાત, એ તારી ઈચ્છાની વાત. ઘણી વખત અમુક કાયદો બહાર પડી ગયો હોય, સરકારે આપણા હિતનો કાયદો બહાર પાડ્યો હોય, પણ આપને ન ખબર, કોક એમ કે તું હેરાન થશો, આનો જ કાયદો છે, આની તને લોન મળે, આની તને લોન મળે, ને આ લોનથી તારે આસાનીથી આ કામ થઈ જાય, ને વળી લોનમાં આટલી તો સબસિડી છે, અને હા ઓછું વ્યાજ છે, ને આટલો તારે હપ્તો ભરવાનો, એની તો આસાનીથી ભરી શકે. આ કાયદો તો સરકારે કે, પણ મને ભાઈ ખબર જ નહોતી આ કાયદાની, મને ખબર જ નહોતી. એમ સદગુરુ મળ્યા વિના આપને મોક્ષનું ટીલું કરીને મોકલ્યા છે, એ કાયદાની ખબરે નથી. અને માણા હેરાન થાય છે, મને મોક્ષ કઈ મળશે ને કેમ કરું, જો કે ખબર જ નથી મોક્ષ વિશેની કાંઈ. નગર મોક્ષનું ટીલું કરીને જ કુદરત મહારાજે આપને એ મોકલા છે કે તને મનુષ્ય અવતાર મળ્યો એટલે તું મોક્ષ પદનો અધિકારી છો. પછી અધિકાર સફળ કર કે ન કરી, તારી ઈચ્છાની વાત. અધિકાર છે, અધિકાર છે, અને ગમે એનો, ગમે એ જ્ઞાતિના માણસનો અધિકાર છે ને. આવ્યો છે અનુભવી અવતાર. અનુભવ પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય અવતાર કુદરતે આપ્યો છે.
આવ્યો છે અનુભવી અવતાર, માથે સદગુરુને ધાર. અનુભવને જો પ્રાપ્ત કરવો હોય તો એવા કોઈ સદગુરુ સરને માથે ધાર, એવા સદગુરુના ચરણમાં જ આ સદગુરુની શાનને સમજી લે. સમસ્યા હે સદગુરુ કી એસી, જો કોઈ સમજી જાય તો સુખકારી સંતો. આ નિર્ગુણની ગતિ છે, ન્યારી નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા આપણા ઘટમાં છે, જે આપણું જીવન મોક્ષરૂપ છે, પણ એની ગતિ સમજવી ન્યારી છે. એને માટે કોઈ સદગુરુની શાન સમજવી પડે. સમસ્યા હે ગુરુ કે એસી, જો સમજી જાય તો સુખકારી સંતો. નિર્ગુણની ગતિ છે ન્યારી. આ ગુરુગમની શાન સમજ્યા વિના ભલે 68 તીરથ ફરી ઘેર આવ્યો, પણ એહી અનોકા યારી, પ્રીત વિના પાલવતજી બેસે અને મળે નહીં મોરારી. વડે 68 તીરથ ફરીને આવે, પણ છતાંય જે પવિત્રપણું પ્રાપ્ત થવું જોઈએ, મનનું પવિત્રપણું પ્રાપ્ત થતું નથી. અને પ્રીત વિના પાલવતજી બેઠે, પ્રીત વિના પાલવ એટલે કદાચ ઈશ્વરમાં ભાવ ન હોય, ટંટમાંથી ઘર છોડીને તમે આયલા જાઓ એટલે કંઈ તમે સિદ્ધ થઈ જાઓ, એવું નથી, એવું નથી, એવું નથી. ત્યાગ તો મનથી કરવાનો છે, અંતરથી કરવાનો છે. પ્રીત વિના પાલવ તજી બેસે અને મળે નહીં મુરારી. સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી. જોગી જતી તપી સંન્યાસી, એ અટકળે ધ્યાન માર્યા છે ધારી. ફળ મીઠા હાથ કેમ કરીને આવે, કારણ કે સમજણ વિના સાધના કરવાથી સફળ ન થતા બેઠા છે અહીંયામાં. હારી સપ્તદીપ અને નવખંડ માર્યો છે રામ પોકારી, પણ સદગુરુની શાન સમજ્યા વિના ભેદ સમજવો છે બહુ ભારી. સદગુરુની શાન સમજ્યા વિના ભેદ સમજવો બહુ ભારી. તો સદગુરુની શાન શું છે? કે શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, જેથી ઉપજે આનંદના ઓગ, સીધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય માયા કે રોસો. બે શાનમાં શાન સદગુરુના ઘરની શું છે? હે શું છે? કે સદગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો. જે સદગુરુએ આપને શાન બતાવી, એ શાનથી તમારા શ્વાસાની અંદર સુરતાને મિલાવો. શાનમાં શાન મિલાવો તો કયા રૂપી કોટ કિલ્લામાંથી તમારો તરત થાય ઉદ્ધારો. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. આ શાન સદગુરુ કેરી છે. આ શાનને જે સમજી ગયા એનું કામ થઈ ગયું, એ સફળ થઈ ગયા. આવ્યો છે અનુભવી અવતાર, માથે સદગુરુને ધાર. જાવું છે આપણે ધણીને દરબાર, બેડલી ઉતારે ભવ પાર. ધણીના દરબારમાં જવું છે, પારબ્રહ્મ પરમાત્માના ચરણ સુધી પહોંચી જવું છે. પણ આડો ભવસાગર છે, ભવસાગરમાં બેડલી પાર ઉતારનાર હોય તો સદગુરુ સંત છે. જે નામરૂપી નાવમાં બેસીને સુકાન જેણે આવા સમર્થ ગુરુને સોંપ્યા, એની બેરડી મોક્ષપદના કિનારે વહી ગઈ છે. એની બેરડી મોક્ષપદના કિનારે વહી ગઈ છે. આડો ભવસાગર કયો છે? કે સાત ઇન્દ્રિયો સાત વિષય છે, આ સાત સાયર છે. આ સાત સાયર છે. આ સાયરને તરવાને માટે, એટલે વિષયની આસક્તિમાંથી છૂટવાને માટે નામરૂપી નાવડા વિનાનો બીજો કોઈ ઉપાય નથી. નામની સાધના વગર, નામના ધ્યાન વગર, નામના લક્ષ્ય વગર વિષયની આસક્તિ છૂટતી નથી. નામના ધ્યાનથી, નામના લક્ષ્યથી વિષયની આસક્તિ છૂટે છે. 80 વર્ષના ભાવની આસક્તિ છૂટતી નથી. ધ્રુવને પ્રહલાદને નામધારી ગુરુ મળ્યા ને, મીરાઈ નાની બાળકી કહેવાય એક, આ બધા બાળભક્તો છે. નરસિંહ એ તો બાળભક્ત છે. બાલ્ય વયની અંદર આસક્તિ છૂટી ગઈ ને ઈશ્વરના નામથી તાર લાગી ગયો. હે 80 વર્ષના ભાવની આસક્તિ છૂટતી નથી. ના છોકરા કામ કાઢી ગયા, છોકરા કામ કાઢી ગયા. ભર જુવાનીમાં આમ તમને કહું થનગનતા વૈરાગ થઈ ગયા. આ નામના પ્રતાપ છે, નામનો આવો મહિમા છે, નામનો એવો આજો એટલે વિશ્વાસ છે. નામને પકડે તો ભાર જ પોસે, એસા નામ કા આજા. પણ કરડી કમાન ચડી નામ કી, વહા બાજત અનહદ બાજા. દ્રઢ સુરતા જો નામમાં લાગે,
तो वहां बाजत है अनहद बाजा। एक बार मन आ नाद ब्रह्मनी लिजत लई गयू एम मन पछी विषय ना कोई विचार में ई फसाई नहीं, फसाई नहीं, कारण के अमृत रस नो आहार जाने कर्यो ई पछी दूध तांजुल केम खावे। हे आ आत्म स्वरूप ने अनुभवी ओळखे जेने गुरु शब्द नु लक्ष्य लीधो तत्वमसी पद अर्थ विचारी जेने ब्रह्म रसायण नु पान पीधो। जाऊ से धनी ने दरबार अपनी बेडली सदगुरु उतारे बहुपार जेने सुकान सदगुरु ये संभाल्या एनी बेरली ने काई अलेसा लागवा नो दीदा ने एम खेम पाए उतारी दीदी। नकर आमा कई तोफानो पड़े ई खबर न पड़े। अविद्यानु नहीं घनी वक्त विद्यानु तोफानो पड़े। अविद्यानु उपड़े ये तो एक स्वाभाविक छे। अविद्यानु उपड़े एक स्वाभाविक छे। विद्यानु हो तो उपड़े। ज्ञाननु अभिमान थाय कि न थाय, थाय कि न थाय, थाय ने थाय ने। जनक राजा दान करवा मांड्यो तेनु अभिमान आवी गयो ने खबर ही नहोती कि मने आनु अभिमान आवे छे ने हूँ करतापणाथी दान दऊं छुं અને કરતા તો ભોગતા એ સિદ્ધાંત ભૂલાઈ ગયો। અષ્ટાવક્ર ગુરુને ખબર પડી કે આ મારો સેલો છે ને આને વિદ્યાનું તોફાન ઉપડ્યું, આને વિદ્યાનું તોફાન ઉપડ્યું, સમજણનું તોફાન ઉપડ્યું। તો એ ઓલું હારું પણ સમજણનું પાછું બહુ અઘરું, આ તો સમજણનું બહુ અઘરું। કારણ કે ગમે એવું અભિમાનથી હોય તો જ્ઞાનથી નાશ પામે, પણ હવે જ્ઞાનનું અભિમાન ઈશેનાથી નાશ કરવું, ઈશેનાથી નાશ કરવું એ તો બહુ અઘરું છે, એ બહુ અઘરું છે। બીજા માંદા પડે હારો, ડૉક્ટર માંદા પડે ન હારો, કારણ કે દવા દે પર બરવા છે કઈ છે। આ મારા માટે ઠીક નહીં, મારા માટે નકામી, તરત વાંચે અને આપને ભરો હોય કે વૈદ્ય હાસું, બાકી બધું કાસું હબ દઈને ખાઈ લે ને સેટિંગ આવી જાય ને ઓલો લબાઈડ વેરામ રે રે એમને સંભળતો। પાછી થોડુંક ડિગ્રીનું અભિમાન હોય, જાણપણાનું અભિમાન હોય, એમ જ્ઞાનીને છે ને બીજાનો ઉપદેશ જટ દઈને ન લાગે, કારણ કે જે કયો એ સમજ જાણતો જ હોય, જ્ઞાનનું એને જ ખીસું ભર્યું હોય। જાણપણાના જોરનું તોફાન ઉભડ્યું, દાન દેવાનું અભિમાન થયું। ગુરુ મહારાજે આવીને કીધું કે જનક હું તારો ગુરુ છું, આજ ગુરુ દક્ષિણા લેવા આવ્યો, મને હું આપીશ? ગુરુ મહારાજ આપ જે કયો એ આપો, હવે ગુરુને દેવા તૈયાર થયો, લ્યો આ જ્ઞાનનું અભિમાન ક્યાં જાય તમે જો। તે આપને એ ખબર નથી ને લોકો એમ માને કે આપણે ભગવાનને દઈ, આપણે ભગવાનને દઈ એમ નથી, જાજુ એવું નથી, જાજુ એવું નથી। હા, આ મંદિરમાં 10 લાખ ફાળો આપણો લે, જોઈ ઓલી તકતી જોઈ, દેવ મંદિર બંધાયું તો ભગવાનને સાયો થયો, ન કદ ઉગાડો બેઠો તો, ના ના તારા વગરનો ઉગાડો બેઠો તો, દર શનિવારે આપણા તરફથી થાળા, આપણે કાયમી આજીવન લખાવી દીધો છે, આજીવન લખાવી દીધો દર શનિવારે આપણો થાળ લે, તું ખવાય ને તો ઈવડો એ ખાય, ગાંડા પથ્થરની અંદર જીવને ઈવડો એ ખવારે, પથ્થરની અંદર જીવ હોય ને એને એવડો એ ખવારે। આ તને કુદરતે દીધું હોય તો એક નહીં 5000 ને ખવાય, પણ હું પણ તો મોય, મારે આમ કરવું, મારે અહીં દાન દેવું, મારે આને ખવરાવવું, એ તારા ઘટમાં રહીને ઈશ્વર જ તને પ્રેરણા આપે છે। તો એવી ભાવના કરી મારા નાથે મને આવો વિચાર આપ્યો, આવી પ્રેરણા કરીને કુદરત મને આવી પ્રેરણા દેતો રહીજે એટલે હું તારી સેવા કર્યા કરું, એમ વિચારવાનું છે, એમ વિચારવાનું કે મને મારા નાથ મારા ઘટમાં રહીને આવી પ્રેરણાઓ આપતો જ રહીજે, કે આ દેહે કરીને જે તું સંપત્તિ આપ એની હું કંઈક તારી સેવા થાય એટલી કરું, કારણ કે દરેકના ઘટમાં ઈશ્વર છે, દરેકના ઘટમાં તું બિરાજમાન છો, તો
તો તમારી જેટલી થાય એટલી હું સેવા કરીશ, મને સારી પ્રેરણાઓ આપજો, મને મારી સેવાની અંદર કાયમને માટે સહાય કરજો કે જેથી કરીને મારો દેહ રહે ત્યાં સુધી આવી સેવા હું કર્યા કરું, એવી ભાવના કેળવવાની છે. હવે એ સમજણ તો સદગુરુ વિના કોણ આપે? અષ્ટાવક્ર ગુરુએ કીધું, આમાં તારું કાંઈ નથી રાજા, હા તો બધું મારા નાથનું છે ને, તું ધણી થઈને દેશો, કરતા ભોગતા થઈ બેઠો તો તો હજી એ તારો જીવ સ્વરાશીમાં ફરશે, પણ તારું જો સમજવું હોય તો મેં તને જે ધ્યાન આપ્યું એ પોતાના પુણ્યના પાયરખા ગુપ્તદાન દેજો, શાંતિ તપસો હમશે એ તમારો આત્મા ઓળખી લેજો, તમે ભજન કરો એ તમારું પોતાનું દાન છે, અને એની વ્યાસ સહિતની ઉઘરાણી ઈશ્વર પાસે તમે કરી શકો છો, એ તમારું છે, એ તમારું છે, તમારી હકની કમાણી છે, અને એ કુદરતની પાસે તમે માગવાના અધિકારી છો, માગી શકો છો, માગવાની છૂટ છે, કારણ કે તમારી પોતાની કમાણી છે, પોતાની કમાણી છે. તો આવો વિદ્યાનું તોફાન ઉપડે, પણ જનક ગુરુના, જનક રાજાના ગુરુ અષ્ટાવક્ર જેને સુકાન સંભાળ્યું તો આવીને તોફાન ઉપડ્યું હતું, એમાં જરાક નાવડાને તારી લીધું, હસી સમજણ જનકને આપી દીધી અને વિદેહી પુરુષ બનાવી દીધો. આવ્યો છે અનુભવી અવતાર માથે આવા સદગુરુ ધાર, જાવું છે ધણીને દરબાર, આપણી બેડલીને ઉતારે સદગુરુ ભવ પાર, ગુરુના જ્ઞાનનો નહીં પાર, ભક્તિ છે ખાંડા કેરી ધાર, નુગરા શું જાણે સંસાર એનો તો એળી ગયો અવતાર, ભક્તિ ખાંડાને ધાર જેવી છે, જરા કંઈ હાલવામાં ભૂલભાલ કરો તો જેમ ખાંડા ઉપર હાલ્યા જતા હો સરકો ભરકો થતા વાર ન લાગે, એવી રીતે ભક્તિ માર્ગની અંદર ચલાયમાન થતા વારનો લાગે, પણ સદગુરુના જ્ઞાનને કાયમ યાદ રાખો, સદગુરુના શિખામણના શબ્દોને કાયમને માટે યાદ રાખો તો તમે ભક્તિ માર્ગની અંદર એમ કેમ પાર પડી જાઓ, નકર ભક્તિ એ ખાંડાના ધાર જેવી છે, આમાં સાધક કઈ ભૂલો પડી જાય એ કાંઈ ખબર પડે એવું, જરા કંઈ બે તરકાર રીએ કૂવાની ધાર ઉપર હાલો તો બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે જરાક સટકો એટલે કૂવાની અંદર ખાબકી જાવ, એમ ભક્તિ માર્ગની અંદર હાલવામાં બહુ સાધકે જાળવીને હાલવા જેવું છે, કારણ કે આમાં કઈ પડાઈ જાય એ કાંઈ ખબર ન પડે, પણ સદગુરુના જ્ઞાનનો નહીં પાર, મહાપુરુષો સંતો જે આપને શિખામણ આપી છે, જે અનુભવના શબ્દો કયા છે એને કાયમને માટે યાદ રાખો, એ સમજણને હૃદયમાં ધારણ કરીને આલો તો ભક્તિ માર્ગની અંદર તમે સફળ થાવ, બાકી આપ બળે કોઈ પાયર પીડ્યો નથી, ભક્તિ છે ખાંડા ગુરુના જ્ઞાનનો નહીં પાર, ભક્તિ છે ખાંડા કેરી ધાર, નુગરા શું જાણે સંસાર એનો એળી ગયો ઉતાર, જે સંસારની આસક્તિમાં ફસાણા છે, નગણા જેને મહાપુરુષોનો ગુણ નથી બંધાતો એનો તો એળી ગયો ઉતાર, જેને મહાપુરુષનો ગુણ ન બંધાય એ ભક્તિ માર્ગની અંદર પાયર પડે ખરો, એ પોતાના ડાપણે હાલે એ પાયર પડે, જેને સંતોનો ગુણ બંધાય છે મહાપુરુષનો ગુણ જેને બંધાણો ઈ પાર પડે છે, નુગરા શું જાણે સંસાર એનો તો હેળી ગયો અવતાર, સંસારની અંદર ફસાયેલા મનની અંદર અહમ લઈને જે બેઠા છે એનો તો હેળી ગયો અવતાર, ગુરુજીની ગતિ ગુરુજીની પાસ જેવી કસ્તુરીમાં વાસ, જો હોય નામનો વિશ્વાસ તો સદગુરુ પૂરે એની આસ, ગુરુજીની ગતિ ગુરુજીની પાસ, ગુરુ સ્વરૂપની અંદર અખંડ આનંદ અને અખંડ સુખ અને અખંડ શાંતિ રહેલી છે, જેમ પુષ્પની અંદર વાસ રહેલી છે એમ ગુરુ સ્વરૂપની અંદર અખંડ શાંતિ અખંડ સુખ ને અખંડ આનંદ રહેલો છે, પણ કેને પ્રાપ્ત થાય કે જો હોય નામનો વિશ્વાસ, જેણે નામના વિશ્વાસ બાંધ્યા, નામની ધારણ જેણે બાંધી, એને સદગુરુના ઘરનો આનંદ, સદગુરુના ઘરનો સુખ અને સદગુરુના ઘરની શાંતિ એને મળી, કોને? કે જેને નામનો વિશ્વાસ આવ્યો એનો.
જો હોય નામનો વિશ્વાસ, જેને નામના વિશ્વાસનો આવ્યા, નામની અંદર જેને શ્રદ્ધાનો બેઠી, નામનો જેને ઇતબારનો આવ્યો, જેટલા સંતો પાર પીડ્યા ને નામને વિશ્વાસે પાર પીડ્યા છે. શેના પાર પીડ્યા? નામના વિશ્વાસેથી પાર પડી ગયા. નામના પ્રતાપે કરીને સંતો જગતમાં લેર લૂંટી ગયા, આનંદ કરી ગયા. નામના વિશ્વાસે, જો હોય નામનો વિશ્વાસ તો સદગુરુ પૂરે છે. એની આ જેને નામના વિશ્વાસ છે એના સદગુરુ આસ પૂરી કરે છે, અને પોતાના સ્વરૂપની અંદર, પોતાના ચરણની અંદર એ અંશને કાયમને માટે સમાવી લે છે. નામનો વિશ્વાસ. આજે આપણે જેની તિથિમાં ભેળા થયા, શંભુ બાપા, બહુ મોટી ઉંમર નહીં પણ ઉંમર હજી નાની હતી, પણ કંઈ દર્દ થયું, પણ પોતે વિચાર કર્યો કે હવે દેહ આજ છૂટે તોય, ભલે ને કાલ છૂટે તોય, ભલે ક્ષણભંગુર દેહ છે એક દી છૂટી જવાનો, પણ હવે મારા સદગુરુ ઉગારામે જે પદ પરખાવાનું તે પરખાવી દીધું, લહેર થઈ ગઈ છે. બસ હવે તો આશા કઈ છે કે સદગુરુના ચરણમાં હમાવાની આશા છે. એ સિવાય કોઈ મનની અંદર આશા નથી. સદગુરુને ધા નાખી દીધી કે કોઈ આકાંક્ષા નથી ને હવે કાંઈ મનમાં ઉણપઈ નથી. હવે તો તમે બાવડું જાલીને તમારા સ્વરૂપમાં સમાવી લ્યો, એટલી જ તમારા ચરણમાં માગણી છે. એ પ્રહલાદ કારણ થમ ધગાવ્યો, તાતો તો એ શીતળ કીધો, એવી આવીને કરી ગયા છો વાતો. સદગુરુ તમારા વિના નથી રહેવાતું. પ્રહલાદને માટે થમ ધગાવ્યો અને શીતળ કરી દીધો, એવા એવા ભક્તોના કામ કર્યા એવી વાતો કરી ગયા છો, અને એવા અમને વચન આપ્યા છે. તો અંત વેળાએ તમારા ચરણમાં આ દાસને હમાવી લ્યો, આવીને ઉગારામ મારું બાવડું જાલી લ્યો, એ ઈચ્છા છે. અને લહેર આવી ગઈ, લહેર આવી ગઈ, અને ભાઈ જ્ઞાનનું ઉભરાણ થયું. છેલ્લા જિંદગીના ત્રણ દિવસોની અંદર રાત ને દિવસે એક ધારી જ્ઞાન ગંગાની ધારા ચાલુ, અને વળી પડકારો મારીને કે પૂછવું હોય તો પૂછી લેજો, ઉગારામ જવાબ દેવા તૈયાર છે. પછી કોઈને મનની મનમાં ન રહી રહીએ કે પૂછ્યું નહીં, પૂછ્યું નહીં, પૂછ્યું નહીં. પૂછવું હોય પૂછી લ્યો, તમારે જે પૂછવું હોય પૂછો, જવાબ તો મારો સદગુરુ દે. હે, પડકાર મારી દીધો. ભાઈઓને માને કે મારી નજર સામે ઊભા રહી જાઓ, મારા સદગુરુના શરણમાં હમાતા પહેલા મારે એ માગવું છે કે જન્મ જન્મ આવા ભાઈઓ અને આવા મા બાપને ભેટ મારો જન્મ થાય, મારી ઈચ્છા છે. મારી ઈચ્છા છે અને ઈચ્છા પૂરી કરવા મારા ઉગારામ હોમાં આવી ગયા છે. એટલે કહું છું, મને આમ દેખાય છે ને એમ કહે છે કે સંભોડા વૈયાય હું તૈયાર છું, વૈયાય એમ કહે છે. હવે મારે વિલંબ કરવો નથી. ભાઈઓને માને કે માં તમારો સંભોડો પૈણવા જતો હોય તમને કેટલો આનંદ હોય, બટ આનંદ જ હોય ને કે તો એના કરતાં હજાર ગણા ભાવથી મન વળાવો મારા ગુરુ એને શરણે લેવા આવ્યા છે, એના કરતાં હજાર ગણા ભાવથી મને વળાવો મારા સદગુરુ એના ચરણમાં મને લેવા આવ્યા છે. હે, આમ પડકાર ફેંકી અને સદગુરુના નામનો જે જેકાર બોલાવીને ગુરુ ચરણમાં સમાઈ ગયા. જો એ નામનો વિશ્વાસ સદગુરુ પૂરે એની આશ, જો નામનો વિશ્વાસ હોય ને તો સદગુરુ એની આશા પૂરી કરે. આપણા ઘર આંગણાની વાતો છે, હે, આપણા ઘર આંગણાની વાતો છે. બધી આશાઓ સદગુરુ એની પૂર્ણ કરી દે છે. જે મનમાં ભાવ હોય પૂરા સદગુરુ, અને આજ આશા હાસીને બાકી શેખ સલી જેવા વિચાર કરીને બેહી તે એના જ ક્યાં શેડા છે, હે, એના કોઈ શેડા છે. આ તો મોક્ષ માટેની આશાઓની વાત છે, એની વાત છે. સદાય વિશ્વાસ હોય, ઈદબાર હોય તો નાના મોટા કામ પણ કુદરત કરે, પણ સાચી આશા તો આવડી આને. જો હોય નામનો વિશ્વાસ તો સદગુરુ પૂરે છે એની આસ. એ આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, અને જેણે પૂરા સાધ્યા હોય ન્યા જઈને મળીએ. જેણે આ પદને સાધ્યું છે એવા મહાપુરુષોના ચરણ, સંતના ચરણે આપણે શિષ્યને નમાવીએ કે જેણે આ પદને સાધ્યું છે અને આપને સફળ કરાવે છે. પૂરા સાધ્યા હોય ન્યા જઈને મળીએ.
આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, પુરા સાયદાઓ અહીંયા જઈને વળીએ, બાકી ભેદુ વિનાના ભેળા થાય, એ તો અધૂરિયા કહેવાય. એને નૂરનો દર્શાય, એનું કલ્યાણ ક્યાંથી થાય ભેદ વિના? ગુરુગમ ભેદ વિના કદાચ કાયમ ભેળા બેહી ગોકીરા કિર્યા કરો તો હું ફાયદો? અમી હાંજમાં ગાવા વેહે રાયડું કરીને રૂદે, શ્યાર પાંચ ભગતને શ્યાર પાંચ બાવા ગિનાન કરે, જ્યાને કૂતરા શ્યાળને સુથે, એલા મોઢાનો બકવાદ કરે કાંઈ પાયર પડી જવાય એવું છે? એ એવું છે, ભેદો વિનાના ભેળા થાય એ નર તો અધૂરી આ કહેવાય. એને નૂરનો દર્શાય, ગુરુગમ દ્રષ્ટિ વિના, ભલે ને ગમે એવા તત્વ ચિંતક કહેવાતા હોય, તત્વના પ્રોફેસર કહેવાતા હોય, ડિગ્રી હોત મળી ગઈ હોય ને સરકારે સહી હોત કરી દીધી હોય, પણ તત્વની લિજ્જત તો અનુભવી સંતો લે છે ને. જો આ લિજ્જત લીધી લીધી કહેવાય, આ ક્યાં તત્વજ્ઞાનનો પ્રોફેસર હતા સંબાપો? હે, તત્વજ્ઞાનના પ્રોફેસર હતા કોઈ ડિગ્રી? પણ તત્વ કેને કહેવાય ને તત્વનો આનંદ હું, એ તો આવા સંતો લિજ્જત લે ને. હે, એ લિજ્જત લે ને. બાકી તો કાયમને માટે તત્વની વાતો કરીને તત્વને સ્વીચા કરે કાંઈ એમ સેટિંગ આવે એમ છે, વાતો કરી કરીને જી બહુ ઊંડા ઉતરી જાય, બહુ ઊંડા ઉતરી જાય. પણ ઊંડા ઉતરીને કેટલે ઊંડા, ઓમ ઊંડા ઉતરે, ઓમ ઊંડા ઉતરે, બુદ્ધિના ડખા કરી કરીને એ કઈ ગાથાઓ લખી નાખી. પણ ભાઈ લેરું તો સંતો જગતમાં લૂંટી ગયા, લેરું તો જગતમાં લૂંટી ગયા. એ અભણ નરસિંહ એ તો તત્વ કેને કેવું હાવ સમજી ગયો, હાવ સમજી ગયો. હે, અભણ મહાપુરુષો તત્વજ્ઞાનને બરાબર સમજી ગયા, બાકી એના ઉપર ગમે એટલું લખી જાણે, ગમે એટલા ઊંડા ચિંતન કરે, બાકી ગુરુગમ દ્રષ્ટિ વિના નૂર નજરે ન આવે, નૂર નજરે ન આવે. તો એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ, એ એમાં લેરું લૂંટે છે. એને નૂર નો દર્શાય તો એનું કલ્યાણ ક્યાંથી થાય? જેને નૂર નજરમાં આવે ને એનું કલ્યાણ થાય છે. જેને નૂર નજરમાં આવી ગયો, નૂર નજરમાં આવે તો કલ્યાણ થાય. તો જેને સદગુરુ મળ્યા, ગુરુગમ ભેદ પ્રાપ્ત થયો, એને નૂર નજરમાં આવ્યું, નજરે આયા, નજરે આયા હરદમ હિરલા ખાણી, આ સતસબદના સુખ જેને લાયદા, ઈ વિરલાઓએ આ વાતુને માની, દાણ ન માગે દાણી સદગુરુએ લખ દિયા છે પરવાની, નજરે આયા સદગુરુ મળતા અનુભવની આંખે દેખાઈ ગયો. મુસો પીરને દાદા રામદેવજીનો સમાગમ થયો, બાપજી કામ થઈ ગયો, તમારો એક શિષ્ય આવીને કહી ગયો કે એક હિન્દુઓ પીર છે, પણ સાચી વાત છે, ખરેખર તમે પીર છો, કાને સુણી એવી અહીં આંખે દેખી. નવી સબકો કહેતા પશ્ચિમ ધરાના પીર બાદશાહો, તો સબકે ઘટમે રહેતા. અહીં આવતા સમજાણું કે કાને સુણી એવી આંખે દેખી, જે વાતો કાને સાંભળી હતી એ અનુભવની દ્રષ્ટિએ જોઈ, આંખે દેખી. નવી સબકો કહેતા પશ્ચિમ ધરાના પીર બાદશાહો, તો સબકે ઘટમે રહેતા. પશ્ચિમ દરા નાભીપરાના બાદશાહ દરેકના ઘટની અંદર વસી રહ્યા. કેવી રીતે વસી રહ્યા છે? કે અલ્લાહ અકબર, પરવાર દીગા હિન્દવે પરસા પૂર્યા, મુસો પીર પેગંબર બોલ્યા, તમે હિન્દવા પીર સો હાચા. અલ્લાહ અકબર પરવાર દીગા, અલ્લાહ અકબર એટલે ઈશ્વર એક છે. જે મુસલમાન ભાઈઓ બાંગ પોકારે છે અલ્લાહો અકબર, એનો અર્થ એવો થાય છે કે ઈશ્વર એક છે, ઈશ્વર એક છે, એની બાંગુ પોકારાય છે. પણ પોકારનારનો ભેદ મટતો નથી. હવે આનું અલ્લાહ અકબર, ઈશ્વર એક છે, ઈશ્વર એક છે, ઈશ્વર એક છે, એક છે તો કેવી રીતે છે? અલ્લાહ અકબર પરવાર દીગા, જે ઘટોઘટની અંદર પરવરી રહ્યો છે ચૈતન રૂપે, આ એનો પરચો દેખાય છે. તમારી આંખ ભાળે એ પરચો નથી લાગતો તમને, સા કાન સાંભળે એ પરસો નથી લાગતો, જીભ બોલે ને સ્વાદ લે એ તમને પરચો નથી લાગતો,
નાક સુગંધ અને દુર્ગંધને પ્રાપ્ત કરે આ તમને પરચો નથી લાગતો. તમારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર શ્યાર અંતસ્કરણ કામ કરે આ પરચો નથી લાગતો. આ એનો પરચો દેખાય છે, જે આમાં પરવરી રહ્યો છે એનું પ્રમાણ પ્રગટ દેખાય છે. હિન્દવે પરચા પૂર્યા મુસો પીર પેગંબર બોલ્યા, તમે હિન્દવા પીરશો હાચા, ખરેખર તમે હાસા સદગુરુ છો, મહાપુરુષ છો. તમારા ચરણે આવતા અમને આ પદની ભાન થઈ, અમે ન્યાલ થઈ ગયા, અમે ન્યાલ થઈ ગયા. અટાણ સુધી તો કબરમાં જગરબત્તી કરતા હતા, પણ હવે ખબર પડી કે ઓહો ન્યાલ થઈ ગયા. એમ સંતોનો હથવારો કરે ને ભાઈ, અને થોડીક મહાપુરુષની વાત માને ને અંતર ખોજ કરે ને તો જીવને લેર થઈ જાય, જીવનમાં આનંદ થઈ જાય, આનંદ થઈ જાય. બાકી ભેદો વિનાના ભેળા થાય એ નરધુરિયા કહેવાય, જેને મહાપુરુષના વચનના વિશ્વાસ નથી, જેને સંત વચન માન્ય નથી, ઋષિ મુનિઓના વચન માન્ય નથી, શાસ્ત્રોના વચન માન્ય નથી, અને આપા મતે અથડાય છે. જો શાસ્ત્ર વચન માનતા હોય તો ગીતાજીમાં કીધું, ભગવાને ગાયને ગધેડામાં હું સૌ કોઈ માને હાસું કહેજો, બેયને એક માને જ કોઈ, બ્રાહ્મણમાંય હું સૌ ને સંડાળમાંય હું સૌ, એમ ગીતાજી એમ કીધું તો કોઈ એમ માને છે કે હાવ આપા મતો? હે, આપા મતે જ છે ને, નથી શાસ્ત્ર વચન માન્ય, નથી વેદ વચન માન્ય, નથી ઋષિ મુનિઓના વચન માન્ય. હે, આ અધુર્ય, આ અધુર્ય. એને નૂરનો દર્શાય તો એનું કલ્યાણ ક્યાંથી થાય? માટે જેસલજી, અત્યારે કુદરત મહારાજની દયાથી તમને આ પદને પારખવાનો યોગ આવ્યો છે, આ પદને પારખવાનો યોગ આવ્યો છે. માટે વિચારી લ્યો અને કર્મ ધર્મની કડાકૂટને પડતી મેલો, નિતનિત નદીએ નાવા ભલે જાય પણ કોયલા કોઈ દી ઉજળા ન થાય, માવઠાના મેં કણ ન થાય, ગુણિકાનો બેટો બાપ કોને કહેવા જાય, કાયમને માટે નાવ તો તમારા શરીરનો મેલ ધોવાય, કઈ મનનો ધોવાય ભાઈ, મનનો મેલ ધોવાય કરો. હા, એટલું ખરું. હાલો, તમને શ્રદ્ધા હોય તો ગંગા અને યમના પતિત પાવની છે, તમારું પાપ ધોવાય એમાં ના નહીં, ધોવાઈ જાય. પણ એટલી તમને દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા ન હોય તો પાર્વતી શંકરને કે આટલા બધા ગંગાજીમાં નાઈને પાપ કેમ ન ધોતા, કારણ કે આ તો પાપ ધોનારી છે, અને કેમ ધોવાતા નથી? કે દેવી એને વિશ્વાસવાળા બહુ હસાશ, તે બધે વિશ્વાસ વિના ભગવાન અહીં આવતા છે કે હા વાયદે વાયદે આવે, વિશ્વાસે આવે વાકો ઝાઝા વાયદે વાયદે આવે, કે પણ એ મારે કેમ માનવું, કે સાબિત કર દઉં. ભગવાન શિવજી કે સાબિત કર દઉં. ભગવાન એકદમ વૃદ્ધ થઈ ગયા શિવજી, અને એક કાદવના ખાડામાં પડી ગયા. પાર્વતીજીને કીધું હતું અતિ વૃદ્ધ થઈ જાય, પાર્વતીજી ડોસી થઈ ગયા. અને ગંગાજીમાં બધા નાવા જવાનો રસ્તો ન્યાજ ખાડામાં પડી ગયા ભગવાન, ને પાર્વતીજી કાંઠે બેઠા. જે નીકળે નાઈને આવે એને કહે, ભાઈ મારા પતિદેવ ખાડામાં પડી ગયા છે, જરાક બાપા મદદ કરો ને, હવે જાતરાઈ ગયા હોય એટલે વૈરાગ તો થોડોક ભાવે હોય. અરે માં એમાં હું કાઢી દઈ, કે ઉભરી ઉભરી. પણ તમે નાઈ નાઈવા છો ને, પૂરા પવિત્ર ઈશ્વર તો જ કાઢી શકશો, નકર તમે પડી જાઓ. કે તો નહીં માં, એ કેમ ખબર પડે કે એ તો તમે જો પવિત્ર થયા હશો તો જ, નકર તો તમે એમાં પડશો, આ એમ જ પડેલા છે. તો માને હવારથી હાંજ પડી કોઈ અડફ ન કરી. બધા કે એ કેમ ખબર પડે, વખતે આપણે ખાડામાં રહી એ કરતા મા ભાવ હતા, વહી જાઓ મા ભાવ હતા, કોઈએ હા ન પાડી. હાંજના સમયે એક જુવાન નાવા જતો હતો. એ જુવાન, આ મારા પતિદેવ ખાડામાં પડી ગયા, જરાક બાવડું ચાલી. કે માં એમાં હું પણ? એમ નહીં, તારામાં કોઈ પાપ ન હોય ને પવિત્ર હોય તો જ કાઢીશ, કે તો ઉભાર્યો હું નાતો આવું. ગંગાજીમાં ધૂબકો મારીને હબદેન પાછો આવ્યો ને બાવડું જાલીને કાઢી લીધા.
ભગવાન શંકર કે જો આખો દીમા એક નીકળો ને આને પૂછજો એને ગુરુને શેડા અડી જાય છે, પૂછીજો એને ગુરુના શેડા અડી જાય છે. બાકી નાવા જાય પણ એનો ભરોસો ક્યાં છે, પ્રતીતિ ક્યાં છે? એટલે પાપ ધોનારી છે એમાં ના નહીં, પાપ ધોવાય પણ ધોવાના પછી હજી મનની મલિનતા છે એટલે પાસા થવાના ચાલુ થાય છે. એનું શું પાપનું પ્રોડક્શન બંધ કરવાનું છે. હવે એ જો થાય તો કામ થઈ જાય. ત્યારે સદગુરુ જે બતાવે એ ત્રિવેણીના સંગમમાં એકવાર કોઈ દુબકો મારી દે, મન શુદ્ધ થઈ ગયું એટલે પાપ થવાનું પ્રોડક્શન બંધ થઈ ગયું. આ ધ્યાન જેને સફળ થયું એના મનને કોઈ ખરાબ કર્મ કરવાનો ભાવ જ ન થાય. એ દ્રષ્ટિ ક્યાંય કરે તો ઈશ્વરમય જ જગતને જોવે, એની કુદ્રષ્ટિ ન થાય. એને કાંઈ ખરાબ સાંભળવું ગમે નહીં, કોઈની નિંદા કરવી ગમે નહીં, ખરાબ કામ કરવું ગમે નહીં. આનું નામ મનની શુદ્ધિ થઈ કહેવાય. આ મનની શુદ્ધિ માટે આ ત્રિવેણીનો ઘાટ છે. નીત ઉઠીને મારે નાવા જાવું આ ત્રિવેણીને ઘાટ. દાસોથીને ગુરુ મોરાર મળ્યા સાંભળે લીધી સંભાળ કરુણા ગુરુએ કીધી રે કાઢી નાખી મારી હાવ કબુધીની કણી. પવિત્ર થવા માટેનો આ ત્રિવેણી સંગમ છે. ઓ જેમ ગંગા જમના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે એવો તમારા ઘટની અંદર ત્રિવેણી સંગમ છે. અને સંતોનો અનુભવ છે પિંડે સો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડમાં એટલું તમારા પિંડમાં, એટલું પિંડમાં. ગાવા વાળા એ ખોટું તો ન જ ગાયું હોય. ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા, ધરણ ને વરી ગગની, ઘટમાં ઘટમાં સભી સમાણા. આરે ઘટમાં જો તો પાસી એક સમરથ દેવ પધરાવ્યા, અધર તખત પર આપ બિરાજે નામ નક્કી દર્શાયા, મનવા એવી અજબ ઘડી છે તેરી કાયા. એલા બાહિર ગયું વટકાયા, મનવા અજબ ઘડી છે તેરી કાયા. આ ત્રિવેણી સંગમમાં જે નાઈ નાખ્યા એ કોલસા જેવા કાળા હતા એ પવિત્ર થઈ ગયા. જેસલ કોલસા જેવો જ કહેવાય, વાળિયો વેલ કોલસા જેવો કહેવાય, કોલસા જેટલા કાળા અને બધાય કરતા દુનિયા ઉજળા થઈ ગયા, બધાય કરતા ઉજળા થઈ ગયા. આને બફ પાવડર કાંઈ લગાડવા ન પડે, વગર બફે ને વગર પાવડરે તમને કહું એટલા દેખાવડા થયા. બધાને એના હામું જોવે, બાકી તો ટાણે તમને કહું 10-10 હજારના મેકઅપ કરે તો કોઈ હમું નથી જોતું, મુશ્કેલી થઈ ગઈ. 10-10 હજારના મેકઅપ કરે કોઈ હમું ન જોવે લ્યો. અને સંતો વગર પાવડરે ને વગર બફે આખું મલક એને હામું જોવે. એટલે હવે આ તમે જોવો જી, એ શોભાશે નહીં છે સદગુરુના નામની છે, શોભાશે નહીં છે સદગુરુના નામની છે. આ દેહ અલંકારનું ડાળિયું ન આવે, દેહ અલંકારનું ડાળિયું ન આવે. જેણે સદગુરુની ઓળખાણ કરી સદગુરુના નામની શોભા છે. સંતોના જીવનની અંદર એના નામની શોભા દેખાય, આખું જગત એના હંબર એની દ્રષ્ટિ ખેંચાય, આખા જગતની દ્રષ્ટિ ખેંચાય, આખા જગતની દ્રષ્ટિ ખેંચાય. અમારે જેતપુરમાં સંબપા કંદોઈ જૂના રસોઈયા આપણા, મને એકવાર વાત કરતા મને કે જંતીભાઈ બેડા પીપળિયા ઉગારામ દાદા આવે આમ વેરાવળ જતા હોય મારી દુકાને આવે, હું નાસ્તો બાસ્તો બાપાને ગાંઠિયાનો કરાવું. પણ એ મોટરમાંથી ઉતરીને મારી દુકાને બેહે ને બજારમાં એક માણસ એવો નહીં નીકળે ને એને હું જોવું જ પડે, કેટલે જોવા ભેળા થઈ જાય. નકર બાપા તો દેહ કરીને થોડા કાળા, એટલો રૂપવાન શેરો નહીં, પણ કે મેં કેટલી વાર અનુભવ કર્યો કે બજારમાં જે નીકળે ને હમું એવું તેજ, એનું એવું એનું તેજ, જે જોવે ના નીકળે ને હમું જોવું પડે. માણસો ઊભા રહેતા જાય ને થોડીક વાર જોતા જાય ને આયલા જાય. ગુરુના નામની શોભા છે ભાઈ. બાકી આને બહુ શણગાર્યા કરો, દેખાવ કરવા હારુંથી કેટલી જાતના માણા આમ ટૂંકા કરીને કાપે, આમ કાપે, આમ કાપે, આમ કાપે, આઈ ફાંડું પાડે, આઈ ફાંડું પાડે.
એ ફાંડા પાડોમાં ફાંડા પાડવાનું બંધ કરો. હે સારું લાગવા કઈ ઓછી મહેનત છે ઢાણ દુનિયામાં. કેટલી જાતની તમને કહું એ વાત જ જવા દો, કેટલી જાતનું આમાં. હું તો એકવાર બ્યુટી પાર્લરના ઉદઘાટનમાં ગયો તો એ ખબર પડી કે મારું હરું આમાં કેટલું આવે. સિંહ અહીં ઢગલા ઢગલા બધા બધું માણા હાટો, આ માણા હાટો લે હાલે. ઓહો ગજબ કર નાખ્યો, ગજબ કર નાખ્યો. હે એ કરતા આપણા ગઈડિયા હારા નહીં, પીઠી બહાર પડી, પીઠી બહાર પડી ગયા. હે અને આળા પસાર જયારે પાય નથી પડતા. હે સારું નહીં, હું ગઈડિયાનો કઈ વાંધો આવ્યો? હે કઈ વાંધો આવ્યો? આ એટલા તૈયાર થાય તો ટૂટ્યા ટ્વીટ થયું. ઓલા પીટી વાળા નો હારા તો તૂટતું જ નહીં. મારી નાખ્યા ફેશન. શોભા શું કહેવાય, અલંકાર શું કહેવાય, ગુણા કલ્યાણ કારણમ. ગુણ છે એ કલ્યાણનું કારણ છે. ગુણા કલ્યાણ કારણ. વૃત્તિ સંભવિત ચંડાલ બ્રાહ્મણ બિંદુ. જેની વૃત્તિ નામમાં સ્થિર થઈ છે યોગીઓ એવા ચંડાળને બ્રાહ્મણ કહે છે. કલ્યાણનું કારણ ગુણ છે અને જેની વૃત્તિ નામમાં સ્થિર થઈ છે સંડાળ હોય તો યોગી હોય એને બ્રાહ્મણ કહે છે. એની શોભા છે. અને ગુણ નામના ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. નામના ધ્યાનથી ગુણ પ્રાપ્ત થાય છે. તો ભાઈ કાળા કોલસા મટી અને ઉજળું થઈ જવું હોય, કાળા કર્મ મટાડી દેવા હોય, શુદ્ધ કર્મ કરવા હોય તો ત્રિવેણી સંગમમાં ધુબકો મારી દે. ત્રિવેણી ધુબકો મારી દે. ત્રિવેણીના તીરમાં કોઈ સુનમાં સમાધિ ધરે, સદગુરુના શરણ ગ્રહ્યા એના કારજ તો એમ સરે. પ્રેમ ધરીને આવે ચરણમાં એના પર હાથ ધરે, સદગુરુના જેણે શરણ ગ્રહ્યા એના તો કારજ એમ સરે. તો જેણે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું તે શુદ્ધ થઈ ગયા. બાકી સમજ્યા વિના નિત નિત નાવા ભલે જાય, ત્રણ વખત નાહી તોય શુદ્ધ થવાય એવું નથી. કોયલા ઉજળા નો થાય, માવઠાના મેં કણ નો થાય, માવઠાના મેં કણ થાય ખરા થાય. ગમે એટલો વરસો હોય, નદીઓ વહી જાય, એટલો વરસાદ વરસે, પણ માવઠાના મેં કણ થાય. પણ સમયની ના થોડીક વાદળી વરસે ને તોય પૃથ્વીમાં કેટલા કણ પાકી જાય. સમયસરની થોડીક વાદળી વરસે તો અઢળક ધાન્ય પૃથ્વીની અંદર પાકે છે એમ મહાપુરુષોની અનુભવની વાત થોડી સાંભળવા મળે ને તોય ઘણું કામ થઈ જાય. બાકી તર્ક બુદ્ધિના ગપાટા આખી જિંદગી હાંભળા કરો ને કાંઈ ભમરું ન ઉગડે. ક્યાં જવું ને ક્યાં ઠેરાવવું એ મુદ્દો જ ન આવે તો વાતનું શું આવે? હે ઈશ્વર હું ને એના સ્વરૂપનું લક્ષ્ય હું ને ક્યાં થીર થાવું? હવે આવું સાંભળવા જ ન મળે ને બીજા ગપાટા આખી જિંદગી હાંભળા કરો તો હું ફાયદો? એ બધાય માવઠાના મેં કહેવાય બાબુ. અનુભવ વાણીની લિજ્જત તો કંઈક જુદી છે. જેને આકાશવાણી કહેવાય, આત્માનો અવાજ કહેવાય, જેને શ્રુતિની ધારા કહેવાય,
એ આપણા ભાગના કમાડને ઉઘાડી દે અને વિવાહ ઉપર બીજી પાયત પાડી દે. માવઠાના મેય કણ ન થાય, માવઠાના મેય કણ ન થાય. અનુભવની વાદળી થોડીક જ વરસે. નારદ મુનિની અનુભવની વાદળી થોડીક વાળિયા ભીલ ઉપર વરસી. એક સામાજિક સામાન્ય જ્ઞાન કીધું, પણ અનુભવના શબ્દો હતા. વાળિયા ભીલને વાલ્મીક ઋષિ બનાવ્યો. આ તોરલની થોડીક વાદળી જેસલ ઉપર અનુભવની વરસી, જેસલને પીર બનાવ્યો. અનુભવની વાદળી છે આ બધી, અનુભવની વાદળી છે, સ્વાતિબુંદની વાદળી છે જેના મોતી પાકે. એવી સભુ સમુદ્રમાં થાય જેની સફળ કમાય, સ્વાતિના મેહુલા વરસાય, એના હાચા મોતી થાય. સીપુ સમુદ્રમાં થાય, સમુદ્રની અંદર એવી સીપો થાય છે જે સ્વાતિબુંદને ઝીલીને મોતી પકાવે છે. એમ મહાપુરુષો સંતો સંસારની અંદર રહે છે અને સ્વાતિબુંદને ઝીલી અને અનુભવના મોતી પકાવે છે. પણ કઈ સીપમાં અનુભવના મોતી પાકે કે સમુદ્રમાં રહેવા છતાંય સમુદ્રનું પાણી નથી પીતી, સ્વાતિબુંદનું પાણી પીએ એમાં મોતી પાકે છે. સીપ જોને રહે શાયરમાં પાણી ન પીએ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલઘરમાં, ધીકધીકરે ધણીને તજીને જે ધ્યાન અવરનું ધારે. સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું પાણી પીતી નથી, સંસારમાં રહેવા છતાં જે મહાપુરુષ સંસારમાં લેપાતા નથી અને સ્વાતિબુંદની જે વાદળી વરસે છે એ બુંદ જીલા કરે છે. એક વાત યાદ રાખજો, આપણો જન્મ થયો ન્યાથી આપણા ગટમાં સ્વાતિબુંદની વાદળી વરસે છે, જીલવાની આપને ખબર નથી. સ્વાતિબુંદની વાદળી વરસે છે પણ જીલવાની આપને ખબર નથી. મનુષ્ય માત્રના પ્રાણની અંદર સ્વાતિબુંદ નામ એક શબ્દનો ધ્વનિ ઉઠે છે. નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું એવો એક શબ્દ બોલે. એ નાથના ચરણમાં ઈસુ ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. આ સ્વાતિબુંદ ટપકી રહ્યા છે. કોઈ સદગુરુની શાન લઈને સુરતાનું મુખ ખુલ્લું કરે અને આ બુંદને ઝીલી રહે. પણ અટાણે કુંડલીનું મુખ ઊંધું છે, એ જો આમ હવળું થાય ને તો બુંદ ઝીલાય. કુંડલીની જાગૃતિ કે છે ને, ઘણા એમ કે આમ નાભીને ત્રણ આંટા મારીને નાગણી કુંડલીની પડી હોય એને જાગૃત કરવી. પણ સુરતાનું મુખ ઊંધું છે, જો એ હવળું થાય. ઊંધું એટલે જે સુરતા જે વૃત્તિ અત્યારે આપણી વિષયોમાં આસક્ત છે એ ઊંધું મુખ છે. કોઈ સદગુરુ મળે અને સુરતાનું ધ્યાન બતાવે ને સુરતાની જાગૃતિ ને એને જ કુંડલીની જાગૃતિ સમજ્યો. સુરતાની જાગૃતિ થઈ એને બ્રહ્મની જાગૃતિ થઈ. આપણે કંઈ ક્લબ નાના ઘાટ ગળીને બેઠા છીએ. આનું મુખ હવળું થાય અને જો આ સ્વાતિબુંદને ઝીલવા માંડે તો અનુભવના મોતી પાકે. આત્મા અનુભવ એનાથી પ્રાપ્ત થાય, પણ સુરતાનું મુખ ઊંધું છે. આ જાગૃતિ કોણે કરાવી, સુરતાનું ધ્યાન કોણે બતાવ્યું કે સદગુરુએ બતાવ્યું. સદગુરુએ બતાવ્યું, કારણ કે કુંડલીનું વર્ણન જોવો તો એ કોઈ અમર યોગીની છે જેનો કોઈ દી નાશ નથી, જેનો કોઈ દી નાશ નથી. જો એવી કોઈ આ દેહની અંદર નાગણી વિટાઈને પડી હોય તો દેહને એરી બળી ન જાય. આ તો અમર યોગીની છે એમ હાસા મહાપુરુષો અનુભવને પામ્યા છે એની ખાતરી ક્યારે થાય કે એની માથે ગણના ઘા જેવા આવરણ આવે. વિપદના ગમે એટલા વાયર આવાય પણ એની વૃત્તિ કોઈ દી ભંગ નથી થતી. એની વૃત્તિ ક્યારેય ભંગ નથી થતી. આ તો સંસારના ગાઢ છે, પારબ્ધને આધીન દેહ છે.
એને લઈને જીવનમાં સુખ દુઃખના વાયરા વાય અને મહાન મહાન વિભૂતિઓને પણ વાયા છે. પણ જે ખરા અનુભવને પાયમાશે એ કોઈ વિપદ સમયે વિહવળ બનતા નથી, વૃત્તિને ભંગ થવા દેતા નથી, લક્ષ્ય અનુસંધાન એનું ક્યારેય તૂટતું નથી. એને ધન્યવાદ દેવાય. આપને માથું બે મહિના દુખે ને દાંતો આપને કેટલાય સગડોળ ચડી જાય, કેટલાય સગડોળ ચડી જાય ને એટલી વારમાં તો કેટલાય સલાહકાર મળી જાય. આટલા ડૉક્ટરને પૂછ્યું, આટલા વૈદ્યોને મળ્યો, આટલી દવાઓ લીધી, પણ માથું ઉતરતું નથી. ત્યાં સલાહકાર મળી જાય કે એ ઓમ નજરનું લાગેલું સીડું હોય ને એ દવાઈ ન ઉતરે ભાઈ, હા એ તમે ન માનો ગુરુવાળા, નજરનું માથું હોય, કોકની ભાઈરે નજર તમારા ઉપર પડી ગઈ હોય ને એટલે ન ઉતરે, એને માટે તમારે દોરો મતરાવવો પડે. કેટલા સલાહકાર મળી જાય ને ત્યાં તો કેટલોય ડખે ચડી જાય. એક માથું ખાલી દુખે ને ત્યાં ગુરુમાન વચનમાન કેટલાય ભ્રમ કરી જાય અને આને દુઃખના ડુંગર તૂટી પડ્યા. દુઃખના રખડખડી થઈ ગઈ ને પાંડવોની. કૃષ્ણનો હથવારો નહોતો નગર, એ કૃષ્ણ જેવાનો હથવારો અને પાંડવોની રખડખડી થઈ ગઈ. પણ ક્યારેય વચનમાં કે ધર્મની અંદર ક્યારેય શંકા કુશંકા કરી એની, એ કઈની કોઈની નહીં ને. પાંડવો તો ઠીક, પણ દ્રૌપદી માતા કુંતા તો સ્ત્રી સ્વભાવમાં કહેવાય ને, સ્ત્રી જાતિ કહેવાય. આના કરતાં એ મળદ નીકળ્યા, આના કરતાં એની જગર મોટી નીકળી. આટલું આટલું દુઃખ પડ્યું અને આટલું સંકટ આવ્યું અને છેલ્લે જીત થઈ ગઈ ને રાજગાદી ઉપર ધર્મરાજાને બિહારી દીધા અને ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા ઉપડ્યા એટલે આ ડોહીમાં આડા હોઈ ગયા કે પ્રભુ તમારી પાસે માગવું છે. અને ભગવાન ખુશ ખુશ થઈ ગયા કે માં તમે માગો ને હું ન દઉં એવું બને બને, કારણ કે તમારી કમાઈ એવડી છે, તમારો ભાવ એવો છે. માતા કુંતાએ માગવાનું કીધું ને ત્યાં તો દેવતાઓ માત્ર વિચારમાં પડી ગયા અને ઇન્દ્રને થોક નો રહ્યું કે આ ડોહી આગળ ઇન્દ્રાસન માગશે ને દઈ દે, કે ઇન્દ્રને હક નથી હો, અને કદાચ તમે માગતાય નહીં કે આપણે ઇન્દ્ર થઈ જાય તો સારું. ના ના, ઇન્દ્રને હક નથી, ન્યાય સ્પર્ધા છે, ન્યાય પડવાનો લટકવાનો ભય છે. એક ગુરુપદ જ નિર્ભય છે. લ્યો ને ઉગારામ દાદાનો અનુભવ સસોટ છે. નિર્ભય નામ વિચારો, બધાએ વિચારવા માંડ્યા કે આ ડોહી જે માગશે નહીં ભગવાન આગળ દઈ દે, અને ભગવાને આ પાડી દીધી. બધાએ વિચારવા માંડ્યા, નજર કરીને જોવા માંડ્યા હું માગે છે, પણ કોઈની કલ્પનામ ન હોય એવું માંગ્યું કે પ્રભુ મારા ઉપર તમે રાજી હોય તો દુઃખ દિયો ઘરે માવડી. હજી કે આ કે દુઃખ હતું તો તમારો કાયમને માટે અમારે સથવારો રહ્યો, આ જરાક સુખ મળ્યું કે આ અમને પડતા મૂકીને ઉપડ્યા, અમે તો દુઃખ પડતા તમે આયરે રહ્યો ને એમાં અમને આનંદ છે. મતા કુંતા કે વિપત્તિને હું વિપત્તિ નથી કહેતી, સંપત્તિને હું સંપત્તિ નથી કહેતી, હું તમે ભૂલાઈ જાઓ એને વિપત્તિ કહું છું અને તમે હથવારે રહ્યો એને હું સંપત્તિ કહું છું. માતા કુંતા કે આ મારો મત છે, તમે ભૂલાવ એ વિપત્તિ અને તમારી કાયમને માટે યાદી એને હું સંપત્તિ કહું છું, એને હું સાચું સુખ કહું છું. એટલે કેટલા અડગ મતાવાળા આ મોતી કહેવાય જોવોજી. હે મોતી હેરણે મુકાય માથે પડે ગણના ગાય, ફૂટે એ ફટક ગયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. અને આવડો હતો પછી વરથી સત્સંગ કરતો હોય ને બીજાને બોધ હોત દેતો હોય ને બે મહિના માથું ન ઉતરે દોરો બંધવીને આવે, એટલે આ શું કર્યું કે મતરાયો દોરો જો ભાઈ કમાણી કરીને આવ્યો. એટલી ભાન ન પડે કે દોરાને માથાને શું લાગે વળગે,
માથા ને દોરા ને કઈ લાગે વળગે, કઈ લાગે વળગે નહીં. ખાવાનું ખાતો હોય છે, કે સડતો હોય છે, અહીંયા માથું દુખવા બીજું શું આવે, એમાં બીજું કાંઈ ન આવે. માથું દુખવા બીજું શું આવે ને કા કાંઈ કારણસર માથે ગાઈટ બેટ થઈ હોય, બાકી માથું દુખવા બીજું શું આવે, કંઈ હે કાંઈ આવે નથી. સમજાતું નથી, સમજાતું. મોતે અરણે મુકાય, માથે પડે ઘણના ઘાય, ફૂટે તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, અને પૂરા સાયદા હોય તો ન્યા જઈને ભળીએ. સાંધો સુરજ વસે આકાશ, નવ લખ તારા એની પાસ, પવન પાણી ને પ્રકાશ સૌ લોક કરે એની આસ. સૂર્યની ચંદ્રની પવનની પ્રકાશની જળની સૌ કોઈ ઈચ્છા કરે, એમ આ ધ્યાનવાળા મહાપુરુષની બધાને જરૂર છે. આ જ્ઞાનને જેણે પ્રાપ્ત કર્યું એની સૌ લોકિશા કરે, આખું જગત એને પ્યારું લાગે, જગતના મનુષ્ય માત્રને એ સંતવાલા લાગે. કારણ કે પરમ કલ્યાણ કરનારા મહાપુરુષ સંત છે. જેમ સૂર્યની બધાને જરૂર છે, ચંદ્રની બધાને જરૂર છે, પાણીની જરૂર છે, અગ્નિની જરૂર છે, વાયુની જરૂર છે, એ મનુષ્ય જીવનની અંદર માથે સદગુરુની જરૂર છે. જરૂર છે, સમજાય એને માટે, સમજાય એને માટે. જેમ આ પવનની જેટલી જરૂર, પાણીની જેટલી જરૂર, પ્રકાશની જેટલી જરૂર, અગ્નિની જેટલી જરૂર, એટલા કરતા હજાર ગણી ગુરુની જરૂર છે. આ બધું મળે પણ ગુરુ ન મળે તો જન્મ તમારો યળી ગયો, યળી ગયો. ચાંદો સૂરજ વસે આકાશ, નવલખ તારા એની પાસ, પવન પાણી ને પ્રકાશ સૌ લોક કરે એની આસ. આ બધા પરમાર્થી છે, પરમાર્થ કરે છે એટલે સૌ લોકો એની ઈચ્છા કરે. એમ સદગુરુ બડે પરમાર્થી, જાકા ભોળા મન વિશ્વ તારે ભોરિંગ ના આપી દે આપને શ્વાસાના સ્મરણ. ગુરુ તો એસા કેજીએ જેસા પૂનમ કા, ચાંદ તેજ કરે સદા તપે નહીં, ઉપજાવે છે નિજ સ્વરૂપનો આનંદ. સૂર્ય ચંદ્ર સરીખા પરમાર્થી મહાપુરુષો છે, સંતો છે. એનાથી વિશેષ કયો તોય કંઈ ખોટું નથી, એનાથી વિશેષ હિતકર કયો તોય કંઈ ખોટું નથી, તોય ખોટું નથી. એવી જ્યારે નવલખ કોથળિયું બંધાય, જેસલ તહી નર ગાંધીડો કહેવાય, એવા સંત વિરલા થાય, હીરા માણેક એની આટે વેચાય. નવ લાખ કોથળી બંધાય તહી નર ગાંધીડો કહેવાય, બે પાંચ વસ્તુ રાખીને બેઠો હોય એને ગાંધીડો ન કહેવાય. પણ જે ઔષધ માગો એની દુકાનેથી મળે એને ગાંધીડો કહેવાય. એને એમ અનુભવના ભંડારરૂપ મહાપુરુષ સદગુરુ સંત છે, જેણે નવ ઇન્દ્રિયોને બાંધી છે. આત્મપદનો ખજાનો એણે હાથ કર્યો એવા સંતો ગાંધીડા છે, એવા સંતો ગાંધીડા છે. એવા સંત વિરલા થાય, હીરા માણેક એની આટે વેચાય. એવા સંતો એવા મહાપુરુષો અનુભવના હાચા મોતીડા આપણને આપે છે. એક એક શબ્દની કિંમત કરીનો જાય, એક એક શબ્દની કિંમત કરીનો જાય, હીરા માણેક એને આટે વેચાય. આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સાયદા હોય ન્યા જઈને ભળીએ. બાકી જે દેખાદેખી કરવા જાય એ તો અધુરિયા કહેવાય. હાથમાં દીવોને કુવે પડવા જાય, શિયાર યુગની વાણી તોરલબાઈ ગાય. પ્રેમના પાટ મંડાય, જ્ઞાનની જ્યોતિ પ્રગટાય, જતીને સતી ભેળા થાય, ન્યા હાચા નૂર વરસાય. પ્રેમનો પાટ મંડાય, અટાણે તમે બેઠા એ પ્રેમનો પાટ મંડાણો.
પ્રેમના પાઠ મંડાય, જ્ઞાનની જ્યોતિ પ્રગટાય, કી જ્યોતિના અંજવાળે દાદા રામદેવજીનું દર્શન થાય, કે જ્યાં આવા ધણીના નામના પાઠ પુરાય છે ત્યાં કેવળ જ્ઞાનની જ્યોતિ પ્રગટે, એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ જ્ઞાનના અંજવાળે એનું દર્શન છે. બાકી ઘીના દીવા ગમે એટલા કરો, એમાં કાંઈ રામદેવજી બાપાનું દેખાઈ જાય. જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર નીચ ઘટમાં કોઈ ગુરુ મળી જાય તો ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે મટી જાય અંધારો, અંતર કો એ અજવાળે અગમ સૂજે ને ભેદ જડી જાય ઉન કર કો. પ્રેમના પાઠ મંડાય, જ્ઞાનની જ્યોતિ પ્રગટાય, જતીને સતી એક મનના નર નારી જ્યાં ભેળા થાય છે ન્યા હાચા નૂર વરસાય. ભાવિક ભક્તજનો, ભાઈઓ બહેનો, શ્રદ્ધા વિશ્વાસથી જ્યાં મહાપુરુષોના ચરણે જાય ન્યા મહાપુરુષો સંતો આ અનુભવના શબ્દો વાપરે, એ સાચા નૂર વરસાય. સાચા મોતીડે વડલો રે વરસો સાચા મોતીએ, જતી સતી ભેળા થાય ન્યા હાસા નૂર વરસાય. આવા શબ્દોની ઘણા ઉલટો પણ અર્થ કરી અને ભોગો ભોગવી અને ધર્મ માને છે એ તો બધા વિષયના કીડા છે. એ તો જરૂર રો રો નર્કના અધિકારી બને છે. ભક્તિ માર્ગની અંદર કાંઈ પાખંડ બાબા હાલતું નથી, પ્રપંચ હાલતો નથી અને દેહભાવની કોઈ વાતો ભક્તિ માર્ગની અંદર આવતી. પ્રેમ સંબંધમાં દેહ કદી ન સોહે અને મોયા દેહ એના તો ભૂંડા ભોગજો નહીં. તે સંબંધમાં કાંઈ પ્રેમની વાતો આવતી નથી. સતની માંડવી બંધાય, પ્રેમે ગુરુ પૂજન થાય. જેને સદગુરુ મળ્યા એને હાસો સત્યનો દોર પકડાણો છે અને સત્યનો દોર પકડીને ભાવથી પ્રેમથી સદગુરુનું પૂજન કરે છે. પૂજન કરતા એ મૂર્તિ હૃદયની અંદર ધારણ કરી લેતા, એ સ્વરૂપની લક્ષ અનુસંધાન થતા, મહાપુરુષના ઘટની અંદર અનુભવનો ઉદય થતા, કોળીને પાહોળ જ્ઞાનની ધ્યાનની વાતો મહાપુરુષો ગદગંગામાં કરે છે, એ જ્ઞાનની પાહોળનો પ્રસાદ આપીને આપને કૃતાર્થ કરે છે. સતની માંડવી બંધાય, મહાપુરુષોને બેઠક બેહવા માટેની બેઠક વ્યવસ્થા એ માંડવી કહેવાય છે. પણ એ તો એક વ્યવસ્થા છે કે ભાઈ આટલા બધા માણસો ભેળા થયા તો તમે અમને જરા ઊંસું આસન કરી દીધું એટલે અમે બેઠા હોય તો તમને દેખાય, બાકી આમાં બીજું કાંઈ છે? અમે મોટા ને તમે નાના, આ તો એક વ્યવસ્થા છે. આ તો એક વ્યવસ્થા છે અને વ્યવસ્થા જરૂર હોય અહીંયા એવી કરવી પડે. પણ સંતો ઊંસે આસને બેઠા એટલે મોટા અને ગદગંગા નાની એવું નથી. બધાની ગાંઠે છે લાલ, આમાં કોણ છે ગંગા? આ તો એક વ્યવસ્થા છે. પણ સત્યનો દોર જે મહાપુરુષે પકડ્યો છે અને અનન્ય ભાવથી જે સદગુરુની નામની ઉપાસના કરી રહ્યા છે, ન્યા અનુભવનો ઉદય થતા એ મહાપુરુષો ખોબલે ધોબલે કોળી પાહોળ ગદગંગાની અંદર વાપરે છે અને એતેથી ગુરુના હરિના ગુણ ગાય છે. આ સમજણ સમજ્યા વિના જે દેખાદેખી કરવા જાય, આ સમજણ વિના જે દેખાદેખી કરવા જાય અને મહાપુરુષના પૂજનને અર્ચનને માનપાન મળતા હોય એ જોઈ અને કોઈ દેખાદેખી કરવા જાય, એ તો અધૂરિયા કહેવાય. એ તો અધૂરિયા કહેવાય. દેખાદેખી કરવા જાય એ નર તો અધૂરિયા કહેવાય. હાથમાં દીવોને કુએ પડવા જાય, શ્યાર યુગની વાણી ધોરલભાઈ ગાય. હાથમાં દીવો છતાંય જે દેખાદેખી કરવા ગયા, એ નામની ઓળખાણ હતી, નામ મળ્યું તું છતાંય વળી પાછા સુરાશીના કૂપમાં પડી ગયા, એવા શ્યાર યુગના પ્રમાણ છે. પ્રહલાદે 15 ઉપદેશ આપ્યો અને 10 પાછા કૂવામાં પડ્યા. હરિશ્ચંદ્રએ 7 તેરી 21 ઉપદેશ આપ્યો અને 14 પાછા કૂવામાં પડ્યા. ધર્મરાજાએ 9 તેરી 27 ઉપદેશ કર્યો, 18 પાછા કૂવામાં પડ્યા.
બાર તેરી 37 કરોડ ને બળી રાજાએ ઉપદેશ કર્યો અને 24 પાસા કુવામાં પીડ્યા. ચાર યુગનો દોરલભાઈ કે પ્રમાણ છે, દેખાદેખી કરી પાસા કુવામાં પીડ્યા છે. માટે જેને ભક્તિ કરવી છે, મોક્ષને હસ્તગત કરી લેવો છે, એણે દેખાદેખી ન કરવી, એણે દેખાદેખી ન કરવી, સદગુરુનું ભજન કરવું. દેખાદેખી ચીડ્યા એ બિચારા હેરાન થઈ ગયા, એ હેરાન થઈ ગયા. દેખા દેખી મત કરો ભાઈ, દેખા દેખી મત કરો ભાઈ, શાન ગોરાની ગતિ એ ન્યારી હે ન્યારી, ઉનકા મત્તા હે અગમય પારા, ક્યા જાણે માં દુનિયા સારી રે, દેખા દેખી મત કરો ભાઈ, સુરત વિના નટ ખેલ કરે, દોર ડગે તો ભોઈ પર ડારી, સુરત વિના નટ ખેલ કરે, દોર ડગે તો ભોઈ પર ડારી. ગયા જીવન પીછે મોજ ન પાયા, એક પલ મેં જુગારી, ગયા જીવન પીછે મોજ ન પાયા, એક પલ મેં જુગારી, દેખા દેખી મત કરો ભાઈ, શાન ગોરાની ગતિ હે ન્યારી, એ ન્યારી એ ન્યારી, ઉનકા મત્તા હે અગમય પારા, ક્યા જાણે માં દુનિયા સારી રાજા જનકે આત્માને સીનો, રાજ કરતા ડૂબજા તારી, રાજા જનકે ભાઈ આત્મા સીનો, રાજ કરતા ડૂબજા તારી તારી, એક હાથ એનો માયાની ઉપરે, બીજ
જાથે અગ્નિ જારી એક હાથ એનો માયાની ઉપરે બીજા હાથે અગ્નિ જારી દેખા દેખી મત કરો ભાઈ શાન ગોરાની ગતિ એ ન્યારી એ ન્યારી એ ન્યારી એ ન્યારી ઉનકા મતા હે અગમય પારા ક્યા જાણે એમાં દુનિયા સારી કોઈ કહે કૃષ્ણ બાલ બ્રહ્મશારી સોળસો સહસ્ત્ર ના વિહારી 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 કોઈ કહે કૃષ્ણ બાલ બ્રહ્મશારી સોળસો સહસ્ત્ર નો વિહારી એવું દેખીને કોઈ આપું દોડાવે એવું દેખીને કોઈ આપું દોડાવે નરકે પડશે નર ને નારી એવું દેખીને કોઈ આપું દોડાવે નરકે પડશે નર ને નારી દેખા દેખી મત કરો ભાઈ શાન ગોરાની ગતિ હે ન્યારી હે ન્યારી ઉનકા મતા હે અગમય પારા ક્યા જાણે દુનિયા સારી દુનિયા સારી સમજ વિના નર મિલ કર ખાવે કરે ખપર મે એકાકારી રે સમજ વિના નર મિલ કર ખાવે કરે ખપર મે એકાકારી જ્ઞાન ન જાણે વિષય રસ માણે જ્ઞાન ન જાણે વિષય રસ માણે ઉદર ભરને કા અધિકારી જ્ઞાન ન જાણે વિષય રસ માણે ઉદર ભરને કા અધિકારી દેખા દેખી મત કરો ભાઈ
શાન ગોરાની ગતિ એ ન્યારી એ ન્યારી ઉનકા મતા હે અગમય પારા એમાં ક્યાં જાણે દુનિયા સારી રે સમજા સોઈ નર સંપી ને રેવે સોઈ સંતન કી બલિહારી સમજા સોઈ નર સંપી ને રેવે સોઈ સંતન કી બલિહારી 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 કહે રવિ રામ ઓલા જગ મે ધોતા કહે રવિ રામ ઓલા જગ મે ધોતા ખેલ કરે બધો ખુવારી રવિ રામ ઓલા જગમાં ધોતા ખેલ કરે બધો ખુવારી દેખા દેખી મત કરો ભાઈ શાન ગોરાની ગતિ એ ન્યારી એ ન્યારી એ ન્યારી મતા હે અગમય પારા ક્યાં જાણે દુનિયા સારી દુનિયા સારી દેખા દેખી મત કરો ભાઈ શાન ગોરાની ગતિ હે ન્યારી. આપણે કોઈ સંતને દેખા દેખી કરી જાય તો એ લાભ આપને થાય. ઉગારામ બાપા હોકો પીતા એટલે આપણે પીવાય કા કાંઈ વાંધો આપણે ગુરુ પીએ ને આપને શું મુશ્કેલી ન પીવાય. કદાચ પીએ તોય એ પદનો જેને લાભ થયો એ આપને હાલો એનો જ હોકો લઈ આલો ને મેળાવે ન આવે. દેખા દેખી મત કરો ભાઈ આ તો સારું કહેવાય. ઘેની સાયામાં રહેનારા લાભુદાદા દેવારામ બાપા ભલારામ બાપા જીવા બાપા મામૈયા બાપુ આ બધા પુરુષો એ દેખા દેખી ન કરીને કરે આપણે જીખતા વધારે. હા અમારી બેઠક કરી આમ પડખ્યા ઓકોરી એવું છે ને ભાઈ. હા ખેંચતા હો તમે પીવામાં વાંધો નહીં પણ બીજી મુશ્કેલી છે. તડગરી પધાર્યા જીવરાજ બાપાની ત્યાં દીકરાનો જન્મ થયો પણ દીકરાને જન્મતા ગુદા દ્વાર બંધ. અરે બાપા આપ જેવા સંતોની દયાથી દીકરાનું ફળ થયું પણ હવે ગુદા દ્વાર બંધ. એ વખતે તો એ વિધવાખાનાની કોઈ સગવડ નહીં. આ રાયડે રાયડ છોકરો દે આનું શું કરવું. અરે કાંઈ એવું હોય કુદરત એવું ભૂલી જાય એવો કાંઈ કારીગર ખામીવાળો હોય લાવોજી. ખોલામાં ઊંધો હુરાયો નોકો પીતા 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 ઓકામાંથી જરાક ભભૂતિ લઈ અને ઓલાને કુલે સાંડલો કર્યો. લઈ લ્યો લઈ લ્યો નકમ મારા લોગડા ભરી મૂકશે. તે આપણે કઈ તાજ પીતા પીતા ટમકો અડાડે સેટિંગ આવે આપણે આવે. દેખા દેખી મત કરો ભાઈ.
કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કાગ, માથુરે શેવાળમાં નુસારે બે પાગ. કલકલિયો એક પક્ષી આવે છે, કૂવામાં પાણી બહુ ભરાઈ જાય કે સરોવર ભર્યું હોય, એને કાંઠે ઝાડ ઊભું હોય, ઝાડની ઉપર કલકલિયો બેહે અને ઊંધે માથે પાણીની અંદર આમ જાય અને ડૂબકી મારી અને પાછો બારો નીકળીને પાછો ઝાડ ઉપર બેહે. કલકલિયો કલકલિયા ખાય, ડૂબકી મારે. ઝાડવા માથે બેઠો બેઠો કાગડો જોવે, એને એક આંખ આમ જોવે આમ જોવે, બોલો કલકલિયો ખાય ને એમ કે આ તો હેલું હોય છે. અને ભાઈ હિંમત કરી કલકલિયાની યારે કલકલિયો ખાધો, ઊંધે માથે ગયો ને એમાં પાછો વાડીમાં થોડોક શેવાળ જામેલ હતો, ઊંધે માથે થઈ ગયો ને બે પગ આમ આમ થાય. કલકલિયો કે ભાઈ એમનો સેટિંગ આવે, કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કાગ, માથુરીએ શેવાળમાં અનુસારીએ બે પાગ. એટલે ઘણા ગુરુ કરે એમ કરવા ગયા, પણ આવી પછી સ્થિતિ થાય. ગુરુ કરે એમ કરવાનું નથી, કીએ એમ કરવાનું થાય છે. કરે એમ કરવાનું કાંઈ થતું નથી, કીએ એમ કરવાનું થાય. ગુરુના વચન જેણે પ્રમાણ કર્યા એની શાનને યથાર્થ સમજીને એમ વર્તન કરી ગયા. ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ઉગ્યા સૂર, પડી જાય બુંદ ગુરુ ચરણમાં તો એના 125 કરોડના મૂલ. સુડલા સતબોલો તમને ગોરા પીરાની છે આણી, સુડલા સતબોલો. દેખા દેખી મત કરો ભાઈ, શાન ગોરાની ગતિ હે ન્યારી. પારબ્રહ્મ પરમાત્માને ઓળખવાની ગતિ જુદી છે, એ કોઈ દેહ આસારોથી કંઈ પ્રાપ્ત થતું નથી. એ તો દરેક મહાપુરુષોની જીવન કળાઓ જુદી હોય, કોઈ કેવા વસ્ત્ર પહેરે, કોઈ કોઈને કેમ કોઈને કેમ જીવન બાપા મોજમાં ન રહ્યા, હે હાડા ત્રણ પટાનો સોયણ્યો, સીલબંધ કડ્યું, ઠાહી ઠાહી સનેરી ખેડે ખેંચ, ગળામાં રશિયાની માળા, ગોપીચંદનું તિલક, માથે નવગરુ પાક, હે વળી મુઈશુના તોબિયા આંખમાં હોયરું, હે નાડી નાડીને દોથો દોથો ફૂમકા, ઘોડું ઘોડાના સામાનને દોથો દોથો ફૂમકા, ઘોડેસવાર થઈને નીકળે તો જાણે 200-250 વીઘાનો કોઈ ખાતેદાર પટેલ નીકળ્યો, એવા ઠાઠમાઠમાં રહીને ભક્તિ નો કરી ગયા, નોલેર કરી ગયા. આ તો બધા મહાપુરુષોના જીવનની કળાઓ છે. આપણે એના જેવા મુસ્યુન થોભિયા રાખીએ એટલે આપણે સેટિંગ આપણો સ્વા સરખો હાલે. મુસ્યુન થોભિયા રાખો સેટિંગ આવે, આપણે આવે તો સંતોની કળા છે. દેવારામ બાપા એકવાર મને વાત કરી હતી, બરવાળામાં આપણે કાળુબાપુ થઈ ગયા ને, કાળુબાપુ કે એવા રમોજી હતા. ભજન ભાવમાં જઈ ઉગારામ બાપા હોય, અર્જુન બાપા, પુંજા બાપા, ગીગો બાપા, ભૂરા બાપા, કાળુ બાપુ, આ બધા ભાભલા ગાડામાં બેઠા હોય, પણ એમાં કાળુ બાપુ રમોજી હતા બહુ. એને કોક હાર પહેરાવે ને કાઢે નહીં, ગાડામાં બે તો હાર એમને પહેરો રાખે. અને કે અમે ગાડામાં મુસાફરી હોય એમાં ગામનું પાદર આવે ને એટલે ખિસ્સામાંથી રીસો કાઢીને આમ પાઘડી હરખી કરે ને આમ હાર હરખો કરે ને, એટલે કે પાદરમાં છોકરા ભેળા થઈ જાય જોવા કે જોતો ગઈઢો વૈરાજો, ગઈઢો વરરાજો જો ખરો પાછો જોવે હારી સામ જોવે કે ખિસ્સા મરી સો રાખ, પછી પાઘડી બાગડી હરખી કરે ને હાર હરખો કરે. સંતોની બધી જીવન કળાઓ છે, બધા સંતોની જીવન કળાઓ, જેની જીવન લીલાઓ છે અપાર, પણ સંતો છે જગતના શણગાર. મહાપુરુષોની દરેકની જીવન કળાઓ જુદી હોય, કોઈ કેમ કોઈ એકદમ સાદામાં રહી ગયા, કોઈ જીવન બાપા જેવા એવી રીતે રહી ગયા, એ તો સંતોની જીવન કળાઓ છે. પણ એમ કરીએ એટલે આપને કાંઈ મોક્ષ હસ્તગત થઈ જાય એવું છે? એવું નથી. કોઈ સંત કરે એમ કરવાનું થતું નથી, મહાપુરુષો કહે એમ કરવાનું છે. એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણા જીવનમાં લહેરમેર થઈ જાય.
देखा देखी मत करो भाई। शान गोरानी गति से न्यारी, आत्मानुभव ने प्राप्त करवानी गति कहीं न्यारी छे। उनका मता है अगम बारा, एमा क्या जाने दुनिया सारी, मतो तो अगम बार छे। ई बाहिर दृष्टिए जोता जाणवामां समझवामां आवतुं नथी, ए तो संतना हृदयना थड़ोथड जे पूगी गया, एने महापुरुषोना चरणे थी आ गतिने प्राप्त करीने पोताना जन्मने सफल करी गया। ई कोई देहासारोमां पीड्या नथी, उनकी गति है न्यारी। सुरत विना नट खेल करे, दोर डगे ने भूमि पर डारी, गया जीवन पीसे मोज न पाया, एक पलक में जुगारी। सुरत विना नट खेल करे, सुरता विना कोई दोर ऊपर चढ़वा जाए तो सेटिंग आवे। अमर गोर्धन बाबा एक दृष्टांत मने दीधो तो के रात सोर सोरी करवा निकल्या, ओला दिवसे सोर आटा मारता था, तो ओला नट खेल करे तो पछी एवो खेल करे कि ओला एपार्टमेंटे थी दोरी बांधीने ओला एपार्टमेंटे, अने एना उपर हिसका खाईने आम आ छेड़े थी ओला छेड़े सुधी नट हाइलो जाए। सोर जोई गया कि आ कला शीखवा जेवी, आपणे राते सेटिंग आवी जाए। ओला एपार्टमेंटमांथी ओला एपार्टमेंटमां जावुं होय तो नीचे उतरवुं न पड़े, ने दोरी ઉપર આ છેડે થોલે છેડે ઉયું જોવે, અને આપને કોઈ જોવે નહીં, હેઠા હાલીએ તો જોવે, ઉપર તો કોઈ જોવે નહીં। એટલે આ કળા કે આપણા માટે સોરી કરવામાં ખાસ કામની, અને શીખી લીધી બે જણાય, બોલો એક નટ ઢોલકી વગાડે અને એક દોર ઉપર હાલે, એટલે શીખી લીધી કળા, અને એ માલતાએ શીખ્યા ઓલો ઢોલકી એક વગાડે ને એક દોર ઉપર હાલે, રહેતી ગયા સોરી કરવા, દોરી બાંધી, બીજા એપાર્ટમેન્ટ માથે જાઉં, એક સીડો દોરી ઉપર પણ ઢોલકી વગાડે જાગી ન જાય, એ ખબર નહીં કરું, આ રાતે જ ન વગાડાય ઢોલકી, જો ઢોલકી વગાડે તો સોર લાગે ઘરના બધા જાગી જાય, ઢોલકી વગાડ્યા વિના સેટિંગ આવે નહીં, ઢોલકી વગાડ્યા ઉપર સેટિંગ ન આવે, એમ નામની ઢોલકી વગાડ્યા વગર સેટિંગ ન આવે, આવે એમને ખેલ કરવા થતા હોય છે બાપુ, હે એમને આત્મઅનુભવના ખેલ થતા, આમાં ઢોલકી વગાડવી પડે બાપુ, હે ઢોલકી વગાડવી પડે ને તઈ આ દોર ઉપર હલાય એમ છે। આ તો રેણીકરણીની ઢોલકીઓ જેણે વગાડી, રેણીમાં જે રહ્યા, આ વર્તમાનમાં જે રહ્યા ને, એ સોધારા જગતમાં ખેલી ગયા, હે સંતો જગતમાં સોધારા ખેલી ગયા। સુરત વિના નટ ખેલ કરે, દોર ડગે તો ભોંઈ પર ડારી, જરા કંઈ દોર ડગે તો ભોંઈ, જ્યાં પસીડ્યો હોય અહીંયાથી હેઠો પડે ને હોય વરહ પૂરા થાય, અને મોજ ન મળે ને જીવનની બરબાદી થાય, એક પલક મેં જુગ હારી। ચડતા વાર લાગે, પડતા જરાય વાર લાગતી, પતન જલ્દી થાય છે, ચડતા ઘણી વાર લાગે છે, એમ જરા કંઈ સાધક જો લક્ષ સૂકી જાય તો ભક્તિ માર્ગ ઉપરથી મોક્ષ માર્ગ ઉપરથી હેઠો પડે છે। દોર ડગે ને ભોંઈ પર ડારી, ગયા જીવન પીસે મોજ ન પાયા, એક પલક મેં જુગહારી, દેખા દેખી મત કરો ભાઈ, શાન ગોરાની ગતિ હે ન્યારી, ઉનકા મતા હૈ અગમ અપારા, એમાં હું જાણે દુનિયા સારી। કોઈ તો કે કૃષ્ણ બ્રહ્મચારી, સોળસો સહસ્ત્રનો વિહારી, આવું દેખીને કોઈ આપું દોડાવે તો નરકે પડશે નર ને નારી, કે ભગવાન કૃષ્ણ 16,808 ગોપીઓની અંદર રમણ કર્યું, 16 એટલી રાણીઓમાં વિહાર કર્યો, છતાંય બ્રહ્મચારી કહેવાનો, એવું દેખીને કોઈ આપું દોડાવે, પણ ભગવાન ની ગતિને જાણવી, મહાપુરુષોને ગતિને જાણવી, એ સમજણ યથાર્થ સમજવી બહુ અઘરી છે, બહુ અઘરી છે। બાળ બ્રહ્મચારી કોને કહેવાય છે, બ્રહ્મચર્ય કોને કહેવાય છે, એ પહેલાં બહુ સમજવા જેવું છે। જેની વૃત્તિ આઠે પોર બ્રહ્મની અંદર સર્યા કરે છે, જે પોતાની વૃત્તિને બ્રહ્મમાં સર્યા કરાવે તે ખરો બ્રહ્મચારી છે, એ ખરો
બ્રહ્મસારી છે. અને એટલી બધી સ્ત્રીઓને કે ભગવાન પૈણાને પોતાની પટરાણીઓ બનાવી, પણ કથા કાંઈક સમજવા જેવી છે. કથા જે જે એને ભજે ને એને એના સ્વરૂપમાં એ સમાવી દે છે. નકરી પટરાણીઓને નહીં, જેટલા જેટલા ભજાને એ બધાને એના સ્વરૂપની અંદર સમાવી લીધા છે, પોતાના કરી લીધા છે. આ એ વાત છે. પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ જ બાહિર હોય અને ધર્મને બાને ભક્તિને બાને આવું બધું સાંભળી અને લોકોને એક વિષય આણવા માણવા માટેનો માર્ગ જડી જાય છે અને આવા ટેકા લઈ અને કર્મના કિસળ કરીને એની અંદર જીવ પાછો ડૂબે છે. કોઈ કહે કૃષ્ણ બાળ બ્રહ્મચારી 1600 સહસ્ત્રનો વિહારી, આવું દેખીને કોઈ આપું દોડાવે તો નરકે પડવાના છે નરનારી, એવું દેખીને કોઈ આપું દોડાવવું નહીં. અને એવા ખેલ ખોટા કરવા નહીં, પણ આપણે એવા ખેલ કરીને ભક્તિ નથી માની લેતા. એવા ખેલ કરીને એમાં ભક્તિ માની લે છે. પરસોત્તમ મહિનામાં શું કરે? ભગવાનના શાળા જ ગોપીઓ નથી પાડતી, શું કરે? શાળા જ કરે છે ને. હે, ભગવાને લીલા કરે એવી ડોહિયું લીલા કરે એને ને તમારે કેટલું સેટિંગ? ક્યાં કૃષ્ણ, ક્યાં તમે મોંઘીમાં, કેટલું સેટું એમ તો ગયો હે, ક્યાં ઓલી રાધા ને તું ક્યાં બાધા, તોય કરતા નથી હે, તોય નથી કરતા હે, કરે રાસલીલા કરે, વસ્ત્ર હરણની લીલા કરે અને એમાં ભક્તિ માની લે લ્યો, એમાં ભક્તિ માની લે. બે ડોસિયું ગોપિયું થાય ને એમાં એક ઓલી કાન થાય, ઓલી નદીમાં નાવા પડે ને કાન ઊભો ઊભો મોરલી વગાડે, મોરલી ક્યાં લેવા જાવી, હાઠીકડું મોઢામાં નાખે, હાઠીકડું મોઢામાં નાખે ને કાન થાય. અને ઓના વસ્ત્ર લઈને ભાગીને જાડવે જડવા જાય, બટકણું જાડવું હોય ને પડે કાનને, હાથ પગ ભાંગે ને પાટાપિંડી કાનને કરવા પડે. અરે આવી કંઈ ભક્તિ હોય, આવી હોય હે, કીધું કશું, સમજો કશું. આંખનો કાજળ હતો એને લઈને તે એલા ગાલે કહીશું, કીધું છે કથાની અંદર કાંઈ તને સમજાણું છે કાંઈ, જેમ છે તેમ સમજવાને માટે જ મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ સંતના ચરણનો આશરો લેવો પડે તો યથાર્થ વાતો સમજાય, હૃદયમાં ઉતરે અને જીવ કલ્યાણકારી બની જાય, મોક્ષમનો અધિકારી બની જાય. કથાઓ તો બહુ સરસ છે. લખનારાઓને પણ ધન્યવાદ છે કે આવો આવી કથાઓ આપણા કલ્યાણ માટે લખી, પણ એને સમજાવનાર વિરલા બહુ ઓછા છે. રહસ્ય જેમ છે એમ સમજાવી દે એવા મહાપુરુષ જગતમાં મળવા દુર્લભ છે. સારને સમજાવી દે એવા સંત જગતમાં મળવા દુર્લભ છે. એવા મહાપુરુષોની બલિહારી છે એક શાસ્ત્રના અર્થો જેમ છે તેમ સમજાવીને જીવનો ધડો બાંધી દે, પકી દડીકા દોલ કરી લે, કાયામાં રાખીને શુભમતી. મસંદરનો છેલ્લો ગોરખ બોલ્યા, અલખને લખે ઓ ખરા જતી. મહાપુરુષો કથાઓના માધ્યમથી આપણા મનનો ધડો બાંધી દે છે અને મનને લક્ષ્યબદ્ધ બનાવી દે એવા સંત મળવા જગતમાં દુર્લભ છે. બાકી જગત આમનમ દેખા દેખીએ ચીડ્યું, એટલે ભવાનીદાસ મહિતમાં એ ગાયું ને કે જગત બધું ચીડ્યું છે મોહને સગડોળ. હે આ બ્રહ્મરસ પીધા વિના એની કેમ કરીને ઉતરશે મોળ, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોળ, વિવેકરૂપી વારી લઈને તું નાઈ લે માથા બોળ, ચિત્ત જેનું સિદ્ધરૂપ બન્યું જાણે રંગ સોળ, શોભે છે ભવાનીદાસ શશી કળા સોળ. આ મોલકોને ઉધરે કે ચિત્ત જેનું સિદ્ધરૂપ બન્યું, જેને ભજે છે એ ચિત્ત એ સ્વરૂપમાં સમાઈ ગયું, એનું નામ સિદ્ધરૂપ બન્યું. જાણે રંગ સોળેના જીવનની કળા સોળે કળા ખીલે છે,
શોભા છે ભવાની દાસ શશિકળા સોળ સોળે કળાએ એવા મહાપુરુષો જગતમાં શોભે છે. પણ આમનમ દેખાદેખી કરી એમાં ભક્તિ માની લે છે અને એમાં જેણે આપણો ઉદ્ધાર છે એવું માને છે. પણ કૃષ્ણ હું, એની કળા શું, એ સ્વરૂપને ક્યાં નક્કી કરવું, ક્યાં પરખવું, એ સમજવાને માટે કોઈ મહાપુરુષના ચરણનો આશરો લેવો. તો અત્યારે વર્તમાનનો કૃષ્ણ તમારા પ્રાણની અંદર દમકદમના જાડવે બેહીને શબ્દ બ્રહ્મરૂપે નાદની વીણા વગાડે છે, એની લિજત લેવી હોય તો કોઈ સંતની શાન લઈને તમારી વૃદ્ધિને કેળવો. સુરતાના તારને સાંધો જોઈ લ્યો ગગનમાં, હેરી ન્યા એની મોરલી વાગે છે, ઘેરી ઘેરી આ ત્રિવેણી ઉપર ટંકશાળ પડત હે તાપર ઝીણી શેરી, અમર અજીતા આસન બેઠા નગર બસાયા ફેરી, કોઈ જોઈ લ્યો ને ગગનમાં, હેરી ન્યા મોરલી વાગે છે ઘેરી ઘેરી નાદબ્રહ્મની વીણા અત્યારે એ વગાડી રહ્યો છે. પણ આપણે સુરતાનો તાર સાંધવો પડે તો જરૂર. અત્યારે જે ગોપીઓએ કૃષ્ણ અવતારમાં મોજ માણી એ લિજત તમને મળે. ગોપીઓ ભાગ્યશાળીને તમે કાંઈ કમ ભાગી નથી, પણ આપણે આયથે કરીને આપણા ભાગ્યને ફોડીએ તો એમાં કુદરત શું કરે. દીનદયાળે દયા કર કે મનુષ્ય જન્મ દયા, પણ બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે, જિસકો નહીં હે બોધ તો ગુરુ જ્ઞાન ક્યાં કરે. હવે ભગવાનનો એમાં ક્યાં વાક છે, એણે તો દયા કરીને જે ગોપીઓને લાભ આપ્યો એને કાયમ બધાને આપવો જ છે, આપવો જ છે. પણ એમાં ધ્યાન જાય તો થાય ને. કોઈ કહે કૃષ્ણ બાળ બ્રહ્મસારી સોળસો સહસ્ત્રનો વિહારી, એવું દેખીને કોઈ આપું દોડાવે તો નરકે પડવાના છે નરને નારી. દેખાદેખી મત કરો ભાઈ. કોઈ કે રાજા જનકે આત્માને ચીન્યું, રાજ કરતા દુબજા ટાળી, એક હાથેનો માયાની ઉપર અને બીજા હાથે અગ્નિ પ્રજાળી, મહારાજા જનકે રાજ કરતા કરતા કે દુબજા ટાળી. તો આપણે એક બે હશિયાર ધંધા હોય તો હું વાંધો કંઈ કે કાંઈ વાંધો નહીં, પણ રાજા જનકને જેવી તારી સ્થિતિ હોય તો કાંઈ વાંધો નહીં. પણ તું ખાલી એવું જાણીને માઇન્ડ એક પછી એક બિઝનેસ વધારવા અને ખૂંચવા માંડ તો તારે રાજા જનકને જાજુ સેટું પડી જાય ભાઈ, જાજુ સેટું પડી જાય. જનકને રાજ હતો પણ એનું ધ્યાન તો ગુરુ લક્ષમાં હતું. ગુરુ મહારાજના ચરણે કાયમ કથા સાંભળવા જાય, અષ્ટાવક્ર મુનિ કથા કહે, બીજા બધા શિષ્યો પણ કથા સાંભળવાને માટે જાતા હતા, પણ મહારાજા જનક જાય ત્યારે કથાની અષ્ટાવક્ર શરૂઆત કરે. એટલે બધા શિષ્યોને એમ થતું હતું કે ગુરુ મહારાજને જનક વધારે વાલા છે, કારણ કે રાજા રહ્યા ને ગમે એમ તોય. એટલે મોટા માણા આવે તો એ લ્યો ગુરુ મહારાજ કથા હતા, આપણે આવીને બેસી જાય તો આપણે સમય જોવે નહીં, બોલે નહીં, અને જનક આવે એટલે તરત કથાની શરૂઆત કરે. લે જેણે આપણે કેમ સાંભળવાનો ભાવ ન હોય, લ્યો ગુરુ મહારાજ એવું કરવા માંડ્યા છે, લ્યો મોટા મોટાને તેડે છે, આપણે સમય નથી જોતા, આપણે નાના માણા કહેવાય ને. એલા ભાઈ, સંતને મન કોઈ નાટો નહીં, કોઈ મોટો નહીં, ન્યા તો ભાવવાળો મોટો અને ભાવ વિહોણો નાનો. બધાને આવી શંકા થઈ, ગુરુ મહારાજે જાણ્યું કે બધા એને જેણે દુખાવો તો પેટમાં ઉપડ્યો, હવે આની ફાંકી તૈયાર કરવી જોઈએ, નકર આનું વમળ બિચારાનું મટશે નહીં. યોગમાં યાથી એવું અષ્ટાવક્ર મુનિએ દર્શાવ્યું કે રાજા જનકની મિથિલા નગરી જાણે ભડકે ભળતી હોય, કથાની એવી જમાવટ કરી. જમાવટ કરતાં કરતાં ગુરુ મહારાજે કીધું, ગઈ રાજા જનક જોતો ખરો, અત્યારે તારી મિથિલા નગરી ભડકે બળે છે, જોતો ખરો બધું સળગી જાહે. હરી હરી ગુરુ મહારાજ કથા કયો, બહુ મજા આવે છે. હે મારી નગરી હળગે, હું થયું કાંઈ નહીં, કથા કયો ગુરુ મહારાજ, બહુ આનંદ આવે. બીજા શિષ્યોએ આમ જોયું તો જાણે નગરી ભડકે બળતી હોય, કોઈ તુંબડી હાચવાન, કોઈ ઠીકરી હાચવાન, કોઈ ધોતી હાચવાન ભાગ્યા.
ન્યા જાય તેવું કાંઈ નહીં, જેમ ઝાંઝવાળા જળ દેખાય એવી ગુરુ મહારાજે યોગ માયા કરી હતી. પાછા આવ્યા કે ગુરુ મહારાજ અહીંથી હળગતું તો એવું લાગતું હતું, પણ ન્યાય ગયા કાંઈ નહોતું. એમ કાંઈ નહોતું કે કાંઈ નહોતું કે તો તમારા બધાને હળગતું હતું ને જનકનું નહોતું હળગતું. એ અહીં બેઠો રહ્યો ને તમે દોડ્યા, તમારે તો એક એક ઘર હતું ને આને આખું રાજ હતું. તમે રોજ શંકા કરો છો ને કે જનક આવે તો એ કથા કહેજો, એની સાંભળવાની એવી લગ્ની છે, એની સાંભળવાની લગ્ની છે. આપણો જો આ પદમાં એવો ભાવ હોય તો વાંધો નહીં, પણ જનકનું દ્રષ્ટાંત લઈને આપણે મંડી એક પછી એક એક પછી એક બિઝનેસો ને કામકાજને બીજું ત્રીજું ન્યાય એમાં ડૂબતા કાંઈ વાર લાગે એવું છે, એમાં ડૂબતા કાંઈ વાર લાગે એવું છે. એમ દેખા દેખીએ કાંઈ થાય એવું નથી. રાજા જનકે આત્માને ચીનો, જેણે રાજ કરતા દુબજાને ટાળી એક હાથેનો માયાની ઉપર બીજે હાથે અગ્નિ જારી. સુખદેવજીને જરા શંકા રહેતી હતી, પણ મહારાજાએ જનકે બતાવી દીધું. એક હાથેનો અગ્નિમાં આમ રાખેલો હતો, અગ્નિ બળતો હતો ને બીજા કોમળ અંગને એની સ્ત્રી દબાવતી હતી. આ જોઈને સુખદેવને એમ થયું કે હું તો નિષ્ઠિક બ્રહ્મચારી પણાના ફાકા જ મૂકું છું, બાકી ખરેખર યોગી તો આ છે, યોગી તો આ છે. રહે માયામાં માયાન લોપે કોપે નહીં જેને કાળ ગુરુ જ્ઞાન દેના ઘટમાં. માયામાં રહેવા છતાં જેને માયા લોપતી નથી, કારણ કે જેને એ ગતિ પ્રાપ્ત થઈ છે, એ સમજણ જેને સદગુરુના ઘરથી પ્રાપ્ત થઈ છે, એને માયાનું આવરણ બાદ કરતું નથી. જેમ મીંદડી એના મોઢામાં ઉંદરને પકડે તો ગળી જાય, એ જ મોઢામાં પોતાના બચ્ચાને પકડે તો જરાય દાંતય વાગવા દેતી નથી ને હાથઘર બદલાવીને બચલાને ઉજેરે છે. હાથઘર બદલાવી અને પોતાના બસલાને ઉજેરે છે, જરાય એક દાંતય વાગવા દેતી નથી. એવી રીતે મહારાજા જનકે રાજય કર્યું અને ભક્તિ કરી, અને બચ્ચાને જેમ મીંદડી દાંત નથી વાગવા દેતી એવી કાળજીથી જીવન જીવી ગયા, એવી કાળજીથી જીવન જીવી ગયા. જેવી એવી જરૂર પડી ત્યારે એવી રીતે વરિતા, અને એવી જરૂર પડી ત્યારે એવી રીતે વરિતા, પણ સિદ્ધાંતની બહાર કાંઈ નહીં, સિદ્ધાંતની બહાર કાંઈ નહીં, સિદ્ધાંત મારું કાંઈ નહીં. એ તો પહેલું જ આવે, એ તો સિદ્ધાંત તો પહેલાં જ આવે, નીતિમત્તા તો પહેલાં આવે, સમજણ તો પહેલાં આવે. દેખા દેખી મત કરો ભાઈ, સમજ વિના નર મિલકર ખાવે, કરે ખપરમાં એકાકારી, જ્ઞાન ન જાણે વિષય રસમાણે, ઉદર ભરને કા ખાલી અધિકારી. સમજ વિના નર મિલકર ખાવે, બેગ ધરીને કદાચ એક જ ખબરમાં બધું લઈને ભેળું કરીને ખાય તો શું ફાયદો. પણ આપણે આશ્ચર્યનો બારનો રેક, બાપુએ એક જ ખબરમાં બધું ડાળે એમાં લીધી, લાડો એમાં લીધા, ભજીયા એમાં લીધા, શાક એમાં લીધું, સંભારો એમાં, રોટલી એમાં, બધું ભેળું કરીને બાપુ ખાઈ ગયા. બાકી કેવું પડે હો, બસ જો આને અસલ ખાખડા દિન સાધુ કહેવાય. લ્યો કાંઈ છે, બધું ભેળું કરીને ખાઈ ગયા, પણ એમાં હું નવાઈ કરી. બાપુએ અહીં ખપરમાં ભેળું કર્યું ને તમે પેટમાં ભેળું કર્યું. તમારા પેટમાં નોખા નોખા ખાના છે, ખીચડીનું, શાકનું, સંભારાનું, દૂધનું, શાહીનું, નોખા ખાના બધું ગળા હેઠે ઉતરેલું બધું ભેળું જ થાય. બાપુએ બાળું ભેળું કર્યું ને તમે અહીં ભેળું કર્યું, તમે ખાખી ને બાપુએ ખાખી. આમાં હું ફેર હું પીડ્યો, ફેર હું પીડ્યો. અને સ્વાદ તો જીભ હેઠું ઉતરે ત્યાં સુધી જ છે ને, જીભ હેઠું ઉતરા કેડે સ્વાદ છે કઈ? સ્વાદ ક્યાં છે? જીભ સુધી છે, જીભ હેઠું ઉતરા કેડે કાંઈ નહીં. પછી આઈસ્ક્રીમ ખાતા હોય તો ભલે ને, ગિરીશ ખાતા હોય તો ભલે, ગળા આઠું ઉતરે પછી કાંઈ સ્વાદ જેવું છે? ગળા જે બુદ્ધિ સ્વાદ છે બધાય, એમાં શું પેર પડે? સમસ્યા સારી છે, સમસ્યા બહુ સારી છે.
એ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરી અને ભજન કરો. બધા સ્વરૂપને એલા દેવ ખોટા નથી, દેવી ખોટા નથી. હું તો એમ કહું હુરુ પૂરો ખોટો નથી લ્યો, કાંઈ ખોટું નથી. પણ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરી અને ભજન કરો. અને એક સ્વરૂપ એવું છે કે એ સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ થાય છે, જેમ સાગરમાં બધી નદીઓ મળે, બધી નદીઓનો સમાસ સાગરમાં થાય કે ન થાય. તે ચૈતન્ય બ્રહ્મ, શબ્દ બ્રહ્મ, સાયર છે. આ સાયરની અંદર બધા સ્વરૂપનો સમાસ થાય છે. આમાં બધા સ્વરૂપનો સમાસ થાય છે. આ સમસાભેદમાં જે કોઈ સમજે, પ્રેમ પિયાલા પાન જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, કે આ એક અક્ષરમાં છે એનું નામ. હે સુડલા સત બોલો, તમને ગોરા પીરાની છે આણે સુડલા સત બોલો. એક અક્ષરમાં બધાનું નામ આવી જાય. કેવી રીતે? કે સોહમીતિ શ્રી રામ, સોહમીતિ શ્રી કૃષ્ણ, સોહમીતિ શ્રી બ્રહ્મા, સોહમીતિ શ્રી વિષ્ણુ, સોહમીતિ શ્રી શિવ, સોહમીતિ શ્રી દેવી, સોહમીતિ શ્રી દેવ, સોહમીતિ શ્રી સુરાપુરા અને સોહમીતિ શ્રી તમે. એક અક્ષરમાં બધા નામ આવી ગયા. બધાનો એક જ સ્વરૂપમાં સમાસ થાય છે. જે ભગવાને સમસ્યામાં ગીતામાં કીધું કે સર્વરૂપે હું જ રહેલો છું, અને જેવો જેનો ભાવ એ પ્રમાણે એને હું જ વિલસી અને દર્શન અને ફળ આપું છું. તત્વરૂપે હું એક જ છું. વૃક્ષરૂપે તો એક છે, એમાંથી દ્વાદશ પ્રક્ષા છે ડાળા, પણ અનુભવે કરીને ઓળખો તો આ સોહમ પદ બોલે છે 52 અક્ષરથી 12. એ આ દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો, દસમા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે જ્ઞાનનો એક અખંડિત જારો. સદગુરુએ હો શબ્દ સુણાયો, ઈ જરાય નથી જૂઠો, પણ આવી સત્સંગરૂપી પાટી કરીને તમારા વચન વતરણેથી આ એક જ એકડો ગૂંટો. અનુભવની સ્કૂલમાં અભયવસન ગુરુએ શ્રવણે સુણાવ્યા, ઉગારામ કે ગુરુ ઈર્ષાગર ભેટા તો આ દેહ દેવળમાં જ દર્શન. એક અક્ષરમાં, એકમાં, એક રૂપમાં અને એક નામમાં બધાનો સમાસ કરી જાણે એ પરમ ભક્ત છે. કોઈ ખોટું નથી, કોઈને ખોટું કહેવું નહીં, ખોટું કહેવાનો કોઈનો અધિકાર નથી, કોઈનો અધિકાર નથી, કોઈને ખોટું કહેવાનો અધિકાર નથી. બધા સ્વરૂપ સાચા છે અને એ સ્વરૂપમાંથી વિલસેલા છે. બ્રહ્માના તમારા ખોટા કહેવાય, વિષ્ણુને ખોટા કહેવાય, શિવજીને ખોટા કહેવાય, કોને તમે ખોટા ગયો? સોહંઠ જોગણીને ખોટી ગયો કહેવાય ન કહેવાય? ખોટું કહેવાનો કોઈનો અધિકાર નથી. એના જે સ્વરૂપ છે એને ઓળખી લ્યો, એના મૂળ સ્વરૂપને ઓળખી લ્યો, કંઈ ખોટું નથી. પણ હવે સમજાય નહીં તો એનું શું કરવું, એનું શું કરવું? એના જગતમાં ધર્મ ઝઘડાઓ થયા છે, વાદ વિવાદ થયા છે, અને લોકો વાદ વિવાદની અંદર જ પોતાની જિંદગીને પૂરી કરી દે છે. ખરા સ્વરૂપને જાણતા નથી. એટલે નરસિંહ મહેતા જેવાએ ગાયું, ગેલા નામ પામ્યો પણ રામને નો લહ્યા. તો તારું વૈષ્ણવ પદનું બિરદ લાજે, નામના નામીને નો ઓળખ તો કામ નું હું. નામના નામીને ઓળખ, નામને જાણતો હોય નામીને નો ઓળખતો હો તો ક્યારેક મુશ્કેલી ન ઊભી થાય. હે, એક ભાઈ મુંબઈ રહીએ, બે માસિયા ભાઈ હતા, અને એક અહીંયા કાઠિયાવાડમાં રહીએ. ઓલો મુંબઈવાળો વારે વારે આગ્રહ કરીને એમ કે કેટલા કોક દી તો મુંબઈ આવે, પણ આ બિચારો ખેતી કામમાં નવરો ન રહીને કાંઈ આવકારો કરે ને જાય નહીં. ઓલા એક દી ભાર દઈને કાગળ લખ્યો કે આ દિવાળી તો તું મુંબઈ જ કહે, નકર હવે સંબંધ નહીં રહીએ. એટલે આને એમ થયું કે જાઓ, ઉપડ્યો કાઠિયાવાડી માળું, થોડો ગભણ માણા. વિચાર કર્યો કે હવે મુંબઈ જાઉં છું તો બેરાબેર નાસિક ત્રમકની યાત્રા કરી લઉં, ફંટાઈને જાઓ. નાસિક ત્રમક ગયો, ત્યાંથી મુંબઈ આવવામાં આવરા મેલ નીકળે, એમાં બેહવા માટે સ્ટેશન ઉપર ગયો, પણ એ મેલ એટલો ઝડફીને થોડીક વાર ઊભો રહીને ઉપડે,
આ તો ટ્રાફિક એવો બેહવાવાળાનો, પણ આ તો કાઠિયાવાડી માળું ને, ટકા મૂકી કરીને માથું મારી દીધો. ચડી ગયો પણ એમ એક ભાઈને લાગી ગયો, એની ઉપર ખીજાઈ ગયો, બોલાચાલી થઈ, ત્રણ દિન લાફો માર્યો તો એણે હમો માર્યો. કાઠિયાવાડી ક્યાંય પાછા જ ન પડે પડે. બેયને દબાદબી બોલી ગઈ, રાતું નીકળી ગયું, ટ્રેન ઊભી રહી, પોલીસ કેસ થયો. પોલીસ કેસમાં નામ લખે, તમે ક્યાં રહ્યો, તમે ક્યાં, બેયના નામ લખ્યા. હે સાહેબ રહેવા દેજો, નથી કેસ કરવો. કા કે અમે માસિયા ભાઈ છે, કે દૈકા માથા ફાડી નાખ્યા કે ઓળખાણ વિના, નામથી ઓળખતા હતા, નામીને ઓળખતા. આ કેદુનો તેડાવો એ મારા માસીનો દીકરો હશે, નામની ખબર હતી, નામીને ઓળખતા નહોતા, માથા ફાડી નાખ્યા. એમ નામીને ઓળખાણ વિના ધર્મ ઝઘડાઓમાં માથા ફાડી નાખ્યા, ધર્મ ઝઘડા કરીને માથા ફાડી નાખ્યા. નામના નામીને ન જાણ્યો તો ટૂંકી વાત કહું કે નામનો નામી તમારો આત્મા છે, જે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. જો કોઈ નિજાનંદ અનુભવે, મીઠા દે ટેવ પરઘર ભૂંડા લાવો નિજ ઘર, સોય ઢોંઢે નામનો નામી તમારો શુદ્ધ ચૈતન આત્મા છે. હે, પણ આવી સમજ વિના નર મિલકર કાવે, કરે ખપરમાં એકાકારી. ખાખી લોકો એક ખપરમાં ખાય. મુસલમાન ભાઈઓ કે અમારે એક ભાણે જમીએ, અમારે અંતરાય નહીં. મોટો દાહડો હોય એની અંદર નૂર મામનને ફતેહ મામનને આમ ફરતા બેસી જાય, અને ખીચડી બનાવેલી, ખીચડીનો કરે વધારે ઢગલો, ખીચડીનો ઢગલો કરીને મોટો ખાડો કરીને એમાં નાખે ઘી. હો હો ને જરાક ઘી વધારે ખાવાની પ્રીતિ તો હોય, એટલે હોશિયાર માણા હોય ને ગમે એમ કરીને માર્ગ ગોતે. કે તને ખબર છે મામન, કે હું કે હુસેનના લગ્ન ત્યાં ને તઈ આ વડિયાથી સીધો અહીં આવે ને, આમ 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 નળમાં આમ ફરીને હલાતો, સમજો આમ હલાતો, એમ કરીને લીટો કરીને ઘી એન્ટર લઈ લીધો. રેલવેના ફાઇટકથી આ બાજુ આય હાલતો, તો ઓલો કે ઈ ઓલો સમજી જો કાઢે ઘી એમનું લઈ લીધું, કે એ તારી વાત હશે, પણ તને ખબર એની પહેલાં જે કેળી હાલતી ને આમ સીધી હાલતી, આમ એને લીટો એને ઢારો દણ્યો. ઓલો નૂર કે આ ભાઈ ઘી હોનું લઈ લીધું, કે એ તમારી વાત હશે, પેલા એ કેડી એમ હાલતી, પેલા જૂનો રસ્તો હતી કેડે અટાણે, આ રસ્તો અહીં હાલતો. પણ તને ખબર છે કે આપણા બાપુ અમરનગર ઉતરીને બાટવા દેવળીથી અહીંથી આમ સીધા આવતા, એને કહીશું એના ઢાળો. સોથો ડાયો માણા, એણે વિચાર કર્યો કે હો હો ડાળો ખેસે છે, કે નૂરતન ખબર છે આપણા કાકાની ઘાણી હતી, તેલ કાઢતા ખબર છે ને, ઘાણી હાલતી, અને ઘાણીનો બળદ એટલો લોઠકો હતો, જેવો ઘાણીએ જોડે કાકા, અને મંડે આમ ગોળ ગોળ ફરવા, ગોળ ગોળ ફરવા એમ કરીને ખીચડી ભેળી કરી નાખી. એટલો ઝડપથી ફરે, એટલો ઝડપથી ફરે, એટલો ઝડપથી ફરે એમ કરીને આખું ઘી લ્યો, આવું બધા ખાવ. એક ભાણામાં બેઠે એક મન થઈ જાય એવું નથી. એક ભાણે તો ઉગારામ બિહાર દીધા. હે, સોથો વર્ષો અઢાર વર્ણને એક રૂપ બનાવી, હિન્દુ ને મુસલમાન એક હજારે ભેદભાવ મીટાવી, એક પ્યાલે કરી દીધા, જાતિ જાતિના ભેદ ટાળી દીધા, મનમાંથી શંકા કુશંકાઓ
બધી કાઢી નાખીને આપને કોઈને ટાણે સાંભળતું નથી, કોકની જ્ઞાતિ ભૂસીએ તો ગઈ જ્ઞાતિનો ક્યાં રહેશો ને એવું બહુ કાંઈ લપ જ નહીં, એવું કોઈ પૂછવાનું આપણે યાદય ન આવે આપને એવો. પણ ક્યારેક પ્રસંગો બાદ ચોખવેટ થાય ને તો એ ખબર પડે ઠીક તમે આ જ્ઞાતિના છો, એ તો જે ચોખવેટ થાય તે ખબર પડે, બાકી કોઈને મનમાં સાંભળતું નથી ને એવો કોઈને વિચારે, જાતિ ભાતિનું પૂછવાનું આવતું નથી. બાકી તો બીજાને હને પાત હોય ને પેલા એ કાઢે, તમ કેવા કે દુભાળી એવા આમાં ઊભા જોઈ લે ને એમાં જાય નથી દેખાતી, એમાં દેખાય લે. એક દોરામાં જેમ મોતીડાને બોરવી દે એમ એક લક્ષ્ય ઉપર સર્વને બોરવી દીધા, ભેદ ભ્રમણાઓ ટાળી દીધી, એકતા સદાવી દીધી અને જગતમાં એ સમજણ સમજીને જે અત્યારે હાલે એને આનંદ લીલા લહેર છે, એને મજા આવે છે, જીવન જીવવામાં મજા આવે છે ને બધી રીતે જીવનમાં સુખાકારી કે આનંદનો કોઈ જીવનમાં પાર જ નહીં, કોઈ પાર જ નહીં. પછી મનમાં એને કાંઈ ઘટતું લાગતું નથી, કાંઈ મેળવવાનું બાકી રહે એવો ક્યારે વિચાર આવતો નથી. જે કાંઈ પોતાના પ્રારબ્ધની અંદર જે કાંઈ સ્થિતિ છે, જે સ્થિતિ મળી છે એ સ્થિતિને એની દયા માની કૃપા માની અને જીવનની અંદર લીલા લહેર કરી લે છે, આનંદ કરી લે છે. આવા સમજા સોય નર સંભીને રહેવે, સોય સંતન કી બલિહારી આ સમજણ સમજીને રહીએ, એવા સંતોની બલિહારી છે. બાકી કહે રવિરામ જગમાં ધોતા ઓલા ખેલ કરે છે બધાય ખુવારી, સમજણ વિના બધા ખેલ ખુવારી કરી નાખ્યા છે. ભક્તિને ધર્મ તો ક્યાંય પીડ્યા રહીએ ને કંઈક બીજો ડખે લોકો ચડી જાય છે. મૂળ વાત તો હાવ ભૂલાઈ જ જાય છે, મૂળ લક્ષ્ય તો હાવ જીવનું ભૂલાઈ ગયું, ખોટા ડખે જીવ ચડી ગયા છે. એટલે આ તો નિશાનદારી લક્ષ્યદારી જેને સદગુરુ મળ્યા, આ પદની પારક કરાવી દીધી એને જગતમાં બાપા આનંદ છે. તો કોઈ આપણી પૂર્વજન્મની કમાઈ હશે, આપણે એના ખાતાના અંશ હશ્યું તો દયાળુ મહાપુરુષોએ ખાતા ખોલી અને એના સોપડામાં આપણા નામ લખી લીધા, એ મોટી વાત કહેવાય ને. એના સોપડે સડાવી દીધા એ મોટી વાત કહેવાય ને. બાકી જગતમાં બીજું તો બધું ઠીક છે, પણ એના સોપડે આપણા નામ ચડી ગયા, અજર અમર પદમાં ભેળવી દીધા, એ મોટી દયા મોટી કૃપા મહાપુરુષોની છે. તો જરૂર મનને ભર્યું ભર્યું રાખવું અને ઊંડા ઊંડા આવા વિચારો કર્યા કરવા, કહો આવા સમયની અંદર જ્યાં જગત આલક ડોલક થઈ રહ્યું છે, જ્યાં જોવો ત્યાં ઝઘડાવો ઝઘડાવો ઝઘડાવો, મારો દારો ભેદા ભેદી, કોઈને હક નથી, બહુ કમાણા એને હક નથી ને મને હક નથી, કોઈને હક નથી, ધર્મગુરુથી એ હક નહીં, ન્યાય ડખા ડખીના કોઈ પાર નહીં. ઓલો કે હું પાછી છે વધાર કરલો, ઓલો કે હું આમ કરલો, ઓલો કે હું આમ મેળવી લઉં, ઓલો કે હું આમ મેળવી લઉં, આમનમ જગત ડખે ચડી ગયું. એવા સમયની અંદર અળીમળી આ મહાપુરુષોની છાયાની અંદર આપણે આપણી સમજણપૂર્વક આનંદ લીલા લહેર કરીએ છીએ, એ મહાપુરુષો સંતોની દયા કૃપા જ કહેવાય. અને એકતા સાધી અને આ સમજણના ઘરમાં બેઠા છીએ એ મહાપુરુષોની સંતોની અઢળ કૃપા કહેવાય. બાકી અઢાણે ક્યાંય શાંતિ રહે નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, એવી માંડણી ખરેખરી જામી છે. જાણે કુદરત મહારાજની કાંઈક ઊંડે ઊંડેથી ઈચ્છા હોય એવું આપણને લાગે, અને મહાપુરુષો જે કાંઈ બોલ બોલી ગયા છે એ સાચાઈ પડવા તો જોઈએ ને.
સમય બધાય આવે જ છે ભાઈ, પણ એવા સમયની અંદર જે એક વસનના વિશ્વાસે મહાપુરુષના આધાર પકડી લે, બહુ જગતદ્રષ્ટિમાં મન ન દોડાવે, અને સદગુરુએ જે ધ્યાન જે લક્ષ્ય બતાવ્યું એમાં સ્થિરતા કેળવે, તો જે સમયે જેવી જોઈએ એવી મનોમન પ્રેરણાઓ મળતી રહે, એ સમજણે કાયમને માટે હાલ્યા જાય, તો જીવનમાં બધી રીતે આનંદ થાય. બાકી તો લાઈ ઘરો ઘર લાગી, આમાં ક્યાં ઉગરીએ, ભાગી સંતો લાઈ ઘરો ઘર લાગી, રાજા જલીન પ્રજા જલીન, ગુરુ જલ્યાન સેલા જલ્યાન, ત્યાગી જલ્યાન વૈરાગી જલ્યાન. પણ જીવન બાપા કે ભીમ સાહેબ ગુરુ ભગવાન જેવા, એ ઘેરે લાઈ ન લાગી. સદગુરુ જ્યાં ભગવાન જેવા છે, જે સંતોના ચરણનો જેને આશરો મળ્યો, ન્યા એક ત્રિવિધિના તાપની લાઈ નથી. બાકી બધે આ તાપ બળી રહ્યો છે, અને જાવું મારીને સાત્વિક ગુણની સંપત્તિને ખાક કરી રહ્યો છે. દિવસે દિવસે માણસ ગુણ વિહીણો વિવેક વિહીણો થતો જાય છે, અને પશુ કરતાં પણ અલકો થઈને જીવન જીવતો માણસ થઈ ગયો છે. અત્યારે વિવેકને નામે કાંઈ ન મળે. વાહેલી જે ઇંગ્લિશ મીડિયમ જે છે ને, એને કોણ મહેમાન આવ્યાન, કોણ હગાન, કોણ વાલાન, કાંઈ ખબર નથી. એ ઇંગ્લિશ મીડિયમને તમે માસી શું કહેવાય ને એ નહીં ખબર પડે. એવી પરિસ્થિતિ, પૂતળાની જેમ ઘરમાં રહેતા હોય, કાંઈ ખબર ન મળે. એવી બધી પરિસ્થિતિ, ભણ્યા ખૂબ, હોશિયારી ખૂબ આવી, પણ ઓલું જે મૂળ હતું એ બધું ગુણવિહોણો માણસ દાડેથી થતો જાય છે. ભાવ પ્રેમ લાગણી એ અંતરમાંથી ભાવ પ્રેમના દોર તૂટતા જાય છે. બસ આને જ કળિયુગનું પ્રમાણ કહેવાય. કળિયુગ કોઈ બાગડો નથી કે ક્યાંય ક્યાંય તલવારું લઈને ઊભો નથી, પણ આ લક્ષ્ય ચૂકીને, ધર્મ ચૂકીને, ભક્તિ ચૂકીને માણસ હાલે એ કળિયુગરૂપી કરણીને વશ થાય છે, અને બેઉદ્દુ જીવન મર્યાદાની જેને કાંઈ ખબર નથી એવું જીવન જીવે જાય છે. આપણને એમ થાય, ઓહો, અમે હમણાં કસમાં એક ગામમાં જોયું, એક મોટા મોટા બાબાનું ટોળું ગંજીભે રમતું, તો અમે બે ત્રણ વાર નીકળ્યા. આશ્ચર્ય દ્રષ્ટિથી ને એને એમ ન થયું કે આ કોણ જાય છે, કે આવે, હું આપણા ગામમાં છે, કાંઈ નહીં. એમ થયું, ઓહો હો હો, આનું બિસકડન શું થાય, કાંઈ ખબર ન પડે. જનાવર જેવા જીવન આપને એમ થાય, ગો તય આપને એમ થાય કે જે હોય ઉગારામ તમારી જે હોય, તારી લીધા, તારી લીધા. ખરેખર હૃદયના ભાવથી કહું છું કે ખરેખર ઈસુનું નામ ને પીવાનું કામ. બાકી સંત હું થઈ ગયા, હું કમાઈ કરી, કાંઈ ન મળે. અટાણી દીવ ગાંડું હોય છે, અને મોટા શહેરોમાં તો વાત જવા દે. ભાઈઓ તો ઠીક, પણ હવે આમની મંડી પહેલું પીવા આ બાજુ હતી, બેનો તરફ હા, બધે જમાવટ થઈ ગઈ છે. હા, ન્યા બધી ભૂગી ગયા છે. એટલે ઘણું રક્ષણ કહેવાય સદગુરુનું. ભાઈ યાદ કરજો, ગુરુને ભૂલવા નહીં, એનો ગુણ કાયમને માટે બાંધવો, અને એ ભાવ પ્રેમમાં રહીને આપણે આનંદ કરવો. અને કેવી ઉગારામની દયા કહેવાય, એને આપણે રાજભક્તિ આપી, એ ભિખારીયાન તિરહારીયાન ગાડામાન ઘોડેન, આ મને તમને બધાને રાજભક્તિ આપી. સાયકલ નહોતી થતી એને અટાણે તમને કહું બ્રેઝા, સાયકલ નહોતી થતી એને અટાણે બ્રેઝા. દયા જ કહેવાય ને, સદગુરુની દયા કહેવાય, ખરેખર કૃપા કહેવાય. બધાની માથે જાણે કુદરતે રેમ દ્રષ્ટિ કરી, પણ હવે જો ભોગવી હગે.
અને સદધર્મને માર્ગે જઈને આ લાભ જો લઈ શકે તો લેર કરી દીધી કહેવાય. સદગુરુએ આપણને રાજભક્તિ આપી છે, જ્યાં જાય ત્યાં ખાવાના ને પીવાના ને તમે જુઓ તો ઉઠવાના ને બેહવાના સોસવાના. હવે હમણાં ચાલુ થયું પ્રોગ્રામ, બંધ થયો ને ગાંઠિયા ખવા રહ્યા. વાહ ભાઈ વાહ, જલસો થઈ ગયો. એ જરાય પોપટ ભૂખ્યો હોય નહીં, દરિયો હોય નહીં. હે ભક્તિ રૂપી આંબાને ડાળે બેહીન ટોંકો કરે, મારી મને એટલું કહેજે, તે એટલું કહેજે, પોપટ ભૂખ્યોય નથી, પોપટ તરસોય નથી, આંબાને ડાળે લીલા લેર કરે. હે આપણે એમ જ થઈ ગયું ને, લીલા લેર થઈ ગયા. એટલે આનંદ છે ભાઈ, પણ સદગુરુને ભૂલતા નહીં. લ્યો ને છેલ્લી વાત, સદગુરુને બોલવા નહીં બસ. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ મે, ઓર નહી હૈ નાવ દુસરા, તરને કો આભવ જલ મે, તરને કો આભવ જલ મે, ગુરુ બિના આ જગ માહી ઓર કશું જો દેખતે, ઓર કશું જો દેખતે, ગુરુ વિના આ જગ માહી ઓર કશું જો દેખતે. સભી અંધા, સભી અંધા, ગુરુ વિના જો ભટકતે, ગુરુ વિના જો ભટકતે, ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ મે, ઓર નહી નાવ દુસરા, તરને કો આભવ જલ મે, સદગુરુ મેરા અંતરયામી, સ્વામી હે મેરે તન મન કે, સ્વામી હે મેરે તન મન કે, ઉસકી કૃપા સે શ્વાસ મેરે, સાલે નિસ દિન યાતન મે, સાલે નિસ દિન યાતન મે, ગુરુ ગુરુ સદગુરુ વજી લે આઠે પોર હરદમ મે, ઓર નહી નાવ દુસરા, તરને કો આભવ જલ મે, ગુરુ તો મેરા જીવન હૈ પ્રાણ કે આધાર હૈ, પ્રાણ કો આધાર હૈ, પ્રકાશ હૈ વો
इंद्रियों का वृत्तियों नाश पूर्ण है, वृत्तियों नाश पूर्ण है। गुरु गुरु सदगुरु वजीले दास सो हूँ दास तेरो सदा रहूं चरण तेरे, सदा रहूं चरण तेरे। करुणा निया वादनी वर्षा ओलावो मुझ परे, वर्षावो मुझ परे, वर्षावो लाभो मुझ परे। गुरु गुरु सदगुरु भजीले आठे पौर दम में, और नई नाव दूसरा करने को भव जल में, करने को आभव जल में। सदगुरु